વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે આજે ગિરનારી મંડળનો પાંચસો ઓગણ એંસીમાં વેબિનાર છે વક્તા છે જામનગરના હાલ પોરબંદરથી બોલી રહ્યા છે શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ જેઓ આપણને આજે ઉપદ્રવી અને ત્રાસદાયીક વનસ્પતિઓ વિશે માહિતી આપશે તો શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય આવે શરૂ કરી શકે છે નમસ્કાર સર જય ધનવંતરી જય ધન્વંતરી સર્વે ગુરુજનો અને વનસ્પતિ વનસ્પતિ પ્રેમી મિત્રો મારા નમસ્કાર આજે નવમી માર્ચ બે હજાર ચોવીસને શનિવારનો દિવસ છે અને ગિરનારી મંડળનો આજે પાંચસો ને ઓગણસીમાં વેબિનાર છે તો આજનો જે વિષય મેં પસંદ કર્યો છે ઉપદ્રવી અને ત્રાસદાયક વનસ્પતિઓ આ વિષય પસંદ કરવાનું કારણ એ છે કે થોડા સમય પહેલાં કોનો કાર્પસ વનસ્પતિનો વિવાદ હતો અને આપણે ભૂતકાળમાં ગાંડા બાવળનો પણ ત્રાસ જોયો છે તો મને એમ લાગ્યું કે એક આ વિષય એવો છે કે જેનેથી પોલિસી મેકર્સ અથવા તો એન્વાયરમેન્ટલિસ્ટ જે લોકો હોય છે એના માટે આ બહુ મહત્ત્વની બાબત છે એટલે એના વિશે વિગતવાર છણાવટ થવી જોઈએ અગાઉ આપણે ઘણી ઉપયોગી અને ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિની વિગતવાર ચર્ચા કરી હતી પરંતુ આવી બહુમૂલ્ય વનસ્પતિ માટે ક્યારેક ખતરારૂપ બની જાય એવી કેટલીક વનસ્પતિઓ આ પૃથ્વીના વિવિધ દેશોમાં આક્રમણ કરે છે એટલે એનો ફેલાવો પણ ઝડપથી થાય છે સામાન્ય રીતે જે તે સ્થાનિક વનસ્પતિઓ નથી હોતી પણ એ વિદેશથી અથવા તો બીજા કોઈ વિસ્તારમાંથી આવેલી હોય છે ને એને કારણે એની જૈવવિધતા જે તે વિસ્તારની જોખમાઈ જાય છે તો આ વિષય એકચ્યુલી વનસ્પતિશાસ્ત્રીઓ પર્યાવરણવિદ વૈજ્ઞાનિકો અને ખાસ તો વિભાગ અને જે સરકારી તંત્ર છે એના માટે બહુ જ મહત્ત્વનો છે કારણ કે આ વસ્તુને કંટ્રોલ કરવા માટે એ પોલિસી મેકર્સ લોકો જે છે સરકારી વિભાગના એ લોકોએ થોડી કાર્યવાહી કરવી પડે કેમ કે આવા આક્રમણને કારણે આવી વનસ્પતિને કારણે ઘણી વખત બહુ જ મોટો આર્થિક લોસ થતો હોય છે તો ઘણી ગવર્મેન્ટ આના માટે પ્રયત્ન પણ કરતી હોય છે તો એટલા માટે આજે આ આપણે વિષય પસંદ કર્યો છે હવે આવી જે ત્રાસદાયક વનસ્પતિ માટે અંગ્રેજીમાં એક શબ્દ છે ઇન્વેઝિવ ઇન્વેઝિવનો એક્ઝેક્ટ આપણે જો અનુવાદ કરીએ તો ઇન્વેઝિવ એટલે કે આક્રમણકારી વનસ્પતિ કે જે નવા વિસ્તારની અંદર જ્યાં તેનું વતન નથી એવા વિસ્તારમાં પણ એ ફેલાઈને એના ઉપર આક્રમણ કરે છે ત્યાંના સ્થાનિક જૈવવિધતા ઉપર તો આ જે ઇન્વેઝિવ પ્લાન્ટ સ્પીસીસ આમ તો આપણે આજે વનસ્પતિની જ વાત કરીએ છીએ પરંતુ ઇન્વેઝિવ સ્પીસીસ જો શબ્દ આપણે બોલીએ તો એની અંદર બેક્ટેરિયા વાયરસ જીવજંતુઓ પશુ પક્ષી બધા આવી જાય પણ આપણે આપણો આજનો ઇન્ટરેસ્ટનો વિષય તો માત્ર વનસ્પતિનો જ છે એટલે આપણે ચર્ચા જે કરશું એ માત્ર વનસ્પતિ વિશે જ કરશું આ પહેલી જે સ્લાઇડમાં તમે જુઓ છો ગાંડો બાવળ જ મેં આમાં પસંદ કર્યો છે ટાઇટલ માટે થઈને એટલા માટે કે જ્યારે ત્રાસદાયક વનસ્પતિની વાત આવે ત્યારે આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જો ત્રાસ દીધો હોય તો એ આ ગાંડા બાવળે દીધો છે એની પણ આગળ સ્લાઇડ આવશે તો આજે આ વિષયની શરૂઆત કરીએ નેક્સ્ટ સ્લાઇડ બીજા નંબરની હવે જો ઇન્વેઝિવ એટલે શું ઇન્વેઝિવ સ્પીસીસ એટલે શું તો કે એવી વનસ્પતિ જીવજંતુ કે બેક્ટેરિયા કે વાયરસ હોય કે જે સ્થાનિક વાતાવરણમાં હોતું નથી પણ બહારના વિસ્તાર કે દેશમાંથી કોઈ પણ માધ્યમથી એન્ટર થાય છે જે તે વિસ્તારમાં એના માધ્યમ અલગ અલગ ઘણા હોય છે તો એવી રીતે એક વખત જે તે વિસ્તારમાં એન્ટર થઈ જાય પછી એનો બહુ ઝડપથી ફેલાવો થાય છે અને આવી સજીવ પ્રજાતિ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે અને લાંબા ગાળે એનું આર્થિક નુકસાન પણ બહુ જ વધારે થાય છે તો આવી લાંબા ગાળાની અસરથી જે તે દેશનું ઘણી વખત અર્થકરણ પણ બગડી જાય છે આપણે હમણાં જે કોરોના વાયરસનો ત્રાસ જોયો તો આમ જુઓ તો એ વાયરસ પણ એક રીતે લોકો એમ માને છે કે ચીનથી આવ્યો છે તો એક સામાન્ય તમે વિચાર કરો કે સૂક્ષ્મ જે જીવ ગણી શકાય એવો વાયરસ એક દેશમાં આપણા દેશમાં પણ એન્ટર થઈને પછી એણે જે તબાહી મચાવી હતી ને જે આર્થિક નુકસાન થયું હતું એનો જો આપણે અંદાજ બાંધીએ તો એ કરોડો રૂપિયામાં આવે તો આ રીતે આ ઇન્વેઝિવ સ્પીસીસ શું કહેવાય એની આપણે ડેફિનેશનની વાત કરી હવે નેક્સ્ટ લાઈડમાં આપણે જોશું કે આ ઇન્વેઝિવ સ્પીસીસ છે એ એનો એકચ્યુઅલી કેરેક્ટરિસ્ટિક કેવું હોય છે એટલે આવી જે ત્રાસદાયક એટલે આક્રમણકારી વનસ્પતિ છે એની ખાસિયત શું હોય છે તો પહેલી ખાસિયત એની એ છે કે એના ઓલ રિપ્રોડક્ટિવ મોડ્સ હોય છે એટલે કે માત્ર એનું બીજથી જ સંવર્ધન નથી થાતું કટિંગ અને અલગ અલગ રીતે પણ એનો ફેલાવો થાય છે ક્યારેક મૂળથી થાય છે ક્યારેક કટિંગથી થાય છે જુદી જુદા ગ્રાફ્ટિંગથી થાય છે બીજથી થાય છે તો આવી વનસ્પતિનો રિપ્રોડક્ટિવ મોડ્સ અલગ અલગ પ્રકારના હોય હોઈ શકે છે ત્યાર પછી એનો જે ડોર્મન્સીનો ટાઈમ છે એટલે કે સુષુપ્ત અવસ્થા બીજની સામાન્ય રીતે ટૂંકી હોય છે એટલે જેવા બીજ ખરે કે તરત જ પાછા એ ઉગાવો નવો શરૂ કરી દેતા હોય છે એટલે ઓછી ડોર્મન્સી એનો એક કેરેક્ટર છે ત્યાર પછી ફિનોટાઇપિક પ્લાસ્ટિસિટી એટલે કે વિવિધ વાતાવરણમાં આવી વનસ્પતિની પ્રજાતિ છે એ ઘણી વખત જુદા જુદા સ્વરૂપે વિકાસ પામે છે એટલે એવું બને કે દાખલા તરીકે વિદેશમાં ચાઇનામાં વનસ્પતિને ત્યાંનું ક્લાઇમેટ અનુકૂળ આવે તો એનું સ્વરૂપ થોડુંક જુદું હોય અને ભારત દેશમાં ધારો કે એન્ટર થઈ હોય ને આનું ક્લાઇમેટ થોડુંક જો સાઉથ ઇન્ડિયાનું વધારે ગરમ જેવું હોય તો થોડોક એનો ફિનોટાઇપિક એટલે કે એનો દેખાવ જે છે એ થોડોક અલગ થઈ જાય છે પછી હાઈ ડિસ્પર્ઝલ રેટ એટલે કે એનો જે ફેલાવો છે ખાસ કરીને બીજનો એ ખૂબ ઝડપથી હોય છે એટલે એકસાથે અનેક બીજ છે એ ફેલાતા હોય છે ત્યાર પછી ગ્રેટર એડેપ્ટિલિટી એટલે એ ગમે તે વાતાવરણમાં એને અનુકૂલન સાધી રહે છે એટલે જો ઘણી વખત ટેમ્પરેચરનું જે વેરિયેસન છે એ ત્રણ ચાર ડિગ્રીથી શરૂ કરીને છે સુડતાલીસ અડતાલીસ ડિગ્રી સુધીનું પણ સહન કરી લે ક્યારેક નેગેટિવ જો જાય તો પણ વન આવી વનસ્પતિ એટલી હાર્ડી હોય છે કે એવા વાતાવરણમાં પણ એ અનુકૂલન સાધી લે છે આ એની ખાસ ખાસિયત હોય છે ત્યાર પછી પોલિફેગસ અને ગ્રેગેરિયસ પોલિફેગસનો અર્થ એવો થાય છે કે આવી વનસ્પતિ છે એના ખોરાક એટલે કે પોષણ છે ને એ અલગ અલગ પ્રકારના પણ હોઈ શકે છે જો ખાસ કરીને આપણે જો જીવજંતુની વાત કરીએ તો અમુક શાકાહારી માંસાહારી બધી વસ્તુ એને ચાલતી હોય છે પણ આપણે જે વનસ્પતિની વાત કરીએ તો એને ગમે એવું પોષણ મળે તો એમાં પણ એ સર્વાઈવ થઈ જાય છે અને ગ્રેગેરિયસનો શબ્દ અર્થ એવો થાય છે કે મિલનસાર એટલે કે શું સામાજિક હોય છે એટલે કે બીજી પ્રજાતિ સાથે બહુ સહેલાઈથી ભળી જાય છે અને વિકાસ પામે છે આ એક એનો અગત્યનો ગુણ છે ત્યાર પછી એની જીનેટિક વાયબિલિટી જે છે એ પણ અલગ અલગ પ્રકારની હોય છે એટલે આનુવંશિક વિવિધતા દાખલા તરીકે આપણે ચણોઠીમાં જોઈએ છીએ કે અલગ અલગ કલરના ચણોઠીના બીજ હોય છે તો આવી રીતે જે જીનેટિક વેરિયેબિલિટી છે એની ઘણી બધી હોય છે એટલે વાતાવરણમાં એ પ્રમાણે એનો દેખાવ બદલે છે ક્યારેક હાઈ પ્રોડક્ટિવ પોટેન્શિયલ હોય છે એટલે એક સાથે વધુ પ્રમાણમાં સંતતી ઉત્પન્ન કરે છે ધારો કે આપણે વનસ્પતિ સિવાય બીજા પ્રાણીની વાત કરીએ તો કૂતરા બિલાડા જેવા છે તેની અંદર એક સાથે વધારે બચ્ચાને જન્મ આપે અને વનસ્પતિની વાત કરીએ તો એની અંદર બીજ એક સાથે વધારે પ્રમાણમાં ફેલાતા હોય છે જેથી એની ફેલાવો બહુ ઝડપથી થાય છે એટલે સામાન્ય રીતે આ બધી વનસ્પતિનું એક કોમન કેરેક્ટર એવું છે કે પશુઓ એ ખાતા નથી હોતા આપણે જ્યારે આજે અગિયાર વનસ્પતિનો ડિસ્કસ કરશું તો મોટાભાગની વનસ્પતિનું એક કોમન કેરેક્ટર એ છે કે સામાન્ય રીતે પશુઓ ખાતા નહીં છે એનું કારણ એવું હોઈ શકે કે એમાં કડવાશ છે થોડાક ઝેરી તત્વો છે એના પાંદડા અથવા તો એના બીજની અંદર એવી ઝેરી તત્વો હોય અથવા તો એવી કડવી વાસ આવતી હોય એને કારણે પશુઓ એને ખાતા નથી જેથી કરીને એ વનસ્પતિનો ફેલાવો ઝડપથી થાય છે અને એનો કંટ્રોલ પણ ઓછો થાય છે તો આ એક કેરેક્ટરને કારણે આ વનસ્પતિ છે એ ખૂબ નવા વિસ્તારની અંદર ખૂબ જ ઝડપથી એનો ફેલાવો અને ઉગાવો થાય છે હવે ચોથા નંબરની સ્લાઇડમાં આપણે ગ્રાફ એક જોશું ઇન્વેઝિવ કર આ જે સ્લાઇડ છે એની અંદર એક કોરિલેશન બતાવ્યું છે કે ટાઈમ અને કોસ્ટ રિલેશનશીપ ઓફ ધ ઇન્વેસ્ટિવ સ્પીસીસ એટલે કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે વનસ્પતિ એન્ટર થાય છે તો જેમ જેમ સમય થતો જાય એમ એમ એને દૂર કરવા સંપૂર્ણ નાબૂદ કરવા માટેની જે કોસ્ટ છે એટલે કે કિંમત છે એ વધતી જાય છે આપણે ધારો કે ચર્ચા હમણાં કરશું ગાંડા બાવળની તો ગાંડો બાવળ છે એ ભારતમાં આવ્યો હોય એને ટોટલ એકસો ને સુડતાલીસ વર્ષ થઈ ગયા જો એ શરૂઆતના જ વર્ષની અંદર એને કંટ્રોલ કરી લીધો હોત તો આજે જે આપણે ગાંડા બાવળને દૂર કરવા માટે એનો ખર્ચની જે ગણતરી કરીએ છીએ તો આટલો મોટો ખર્ચ કરવો ન પડે એટલે આ એક બહુ અગત્યની બાબત છે કે નવી કોઈ પણ ત્રાસદાયક વનસ્પતિ છે આક્રમણકારી વનસ્પતિ કોઈ નવા વિસ્તારમાં એન્ટર થાય તો એને તાત્કાલિક જ જો આ આગામી એક કે બે વર્ષની અંદર જો એને ઉખેડી નાખવામાં આવે અથવા તો એનો સંપૂર્ણ નાશ કરી નાખવામાં આવે તો એને મેનેજ કરવું સહેલું પડે પણ જેમ જેમ સમય થતો જાય એમ એમ એ વધારે પણ તકલીફવાળું થતું જાય છે આના અલગ અલગ સ્ટેજ બતાવ્યા છે તમે ગ્રાફમાં જોવો છો તો પહેલો ઇન્ટ્રોડક્શનનો સ્ટેજ છે એટલે કે એ પ્રવેશ કરી જે તે વિસ્તારમાં તો બીજું સ્ટેજ એનું પ્રિવેન્શનનું હોય છે એટલે સામાન્ય રીતે કોઈ પણ નવી વનસ્પતિ એન્ટર થાય તો એને અટકાવવાનો આપણે જે કોનો કાર્પસમાં જોયું તો કોનો કાર્પસ વનસ્પતિ ભારતમાં આવી અને હજી ચાર કે પાંચ જ વર્ષ થયા છે પણ સોશિયલ મીડિયાની અવેરનેસને કારણે આટલો બધો ઓઆપો થયો અને એને અટકાવવા માટેનો જે તે ગવર્મેન્ટ મશીનરીએ પ્રયત્ન કર્યો પછી ઇરાડિકેશન એટલે કે એનો નાશ કરવો દૂર કરવો એ સ્ટેજ આવે છે ત્યાર પછી કન્ટેનમેન્ટ એટલે એનો નુકસ નુકસાનકારક વન એને વસમાં રાખવાનો પ્રયત્ન કરવો અને લોંગ ટર્મ મેનેજમેન્ટ પછી કરવું પડે છે એટલે જ્યારે એ ફૂલ સ્પ્રેડ થઈ જાય છેલ્લે જે લાલ કલરનો આપણે ભાગ જોઈએ છીએ એ એમ બતાવે છે કે અમુક વર્ષો પછી આવી જે ત્રાસદાયક વનસ્પતિ છે એનો એટલો બધો સમય થઈ ગયો હોય તો એને મેનેજ કરવો માટે ખૂબ જ વધારે કોસ્ટ એટલે કે જે ગ્રાફ તમે ઊભો જોવો છો એ કોસ્ટનો એટલે કે ખર્ચનો છે તેટલો એટલો ખર્ચ વધારે કરવો પડે છે હવે ક્વોરેન્ટાઇન શબ્દ એક એવો છે કે જે ક્વોરન્ટાઇન ઓફિસરની એક પોસ્ટ હોય છે ખાસ કરીને બંદરો ઉપર એરપોર્ટ ઉપર તો એ ઓફિસરનું કામ એવું હોય છે કે તમે ધારો કે કોઈ પણ વનસ્પતિનો રોપો છે વિદેશ લઈ જાવતા હોય તો તમે એની સાથે માટીનો પીંડ અથવા તો કુંડામાં રાખેલી કે કોથળીમાં રાખેલી માટી લઈ જતી હોય લઈ જવી હોય તો સામાન્ય રીતે એનો એ વિરોધ કરે છે એનું એક કારણ એ હોય છે કે એવો ભૂતકાળમાં દાખલો બનેલો છે કે બટેટાનો પાક છે એ એક દેશની અંદર બહારથી આવેલા કોઈ વાયરસને કારણે સમગ્ર દેશનો બટેટાનો પાક છે એ નાશ પામ્યો હતો તો એવું બને કે આવી રીતે કોઈ માટીના ઢેફામાં અથવા તો કોઈ પણ રીતે કોઈ જીવાત અથવા તો વિષાણુ કે એન્ટર થઈ જાય તો સમગ્ર સમગ્ર દેશનો પાક છે એ નાશ પામે એટલા માટે ક્વોરેન્ટાઇન ઓફિસરની એક પોસ્ટ હોય છે એટલે આ એક ઉદાહરણ એવું છે કે આવી રીતે બહારથી આવેલું કોઈ પણ સૂક્ષ્મ જીવ પણ છે જો પાકને એટલું બધું નુકસાન કરી શકતું હોય તો જ્યારે વનસ્પતિના બીજ અથવા તો એની જે ડાળીઓ અથવા તો એનું કટિંગ જો લેવામાં આવે તો એનો ફેલાવો છે એ કેટલું બધું નુકસાનકારક હોય છે આ રીતે આ ગ્રાફ એવું બતાવે છે કે કોઈ પણ આક્રમણકારી વનસ્પતિ છે એનો સમય અને એનો કોષનો કોરિલેશન શું છે જેટલો વધારે સમય તમે એને ગાળો ધારો કે કાઢો છો તો એટલા સમયમાં એનો કોસ્ટ છે એ વધતી જાય છે હવે નેક્સ્ટ લાઈડમાં આપણે જોશું કે ઇન્વેસિવ સ્પીસીસની ઇમ્પેક્ટ શું છે ઇમ્પેક્ટ ઓફ ધ ઇન્વેસિવ સીસીઝ એટલે કે આક્રમણકારી વનસ્પતિ છે એની અસર શું હોય છે તો ખાસ તો એ ડાયરેક્ટ કોસ્ટ ઇન ધ લાઈવ્સ એટલે કે ક્રોપ લોસ કરે છે દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે ભારતની અંદર મગફળી કપાસ જેવા પાક થતા હોય તો બહારથી આવેલું ધારો કે અમુક વનસ્પતિ છે ખાસ તો આપણે કોંગ્રેસ ગ્રાસ અથવા તો આપણે ગાજર ગ્રાસની વાત કરીએ તો ગાજર ગ્રાસને કારણે એવું આપણે જોવા મળ્યું છે કે ખેતરની અંદર ઈ નિંદામણનો ખૂબ જ વધારો થાય તો એને કારણે પાકનું ઉત્પાદન છે એ ઓછું આવે છે એટલે સ્થાનિક પાક છે એનું નુકસાન થાય છે ત્યાર પછી રિડ્યુસ્ડ ઇકોસિસ્ટમ ફંક્શન એટલે કે પર્યાવરણને બચાવવાના વિવિધ કાર્યક્રમમાં પણ ઘટાડો થાય છે આવી વનસ્પતિને કારણે ત્યાર પછી બાયોડાયવર્સિટી લોસ એટલે કે ધારો કે આવી આક્રમણ આક્રમણકારી વનસ્પતિ કોઈપણ વિસ્તારમાં એન્ટર થાય દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે સૌરાષ્ટ્રમાં જ આવી વનસ્પતિ ફેલાઈ જાય તો એને કારણે જે બાકીની જે વનસ્પતિ છે એનો ઉગાવો છે એ થોડો કંટ્રોલમાં આવી જાય છે તમે જોયું હશે કે બરડા ડુંગરની અંદર આપણે જેને અભાગણી અથવા તો ગંધાતી અથવા ગંધારી જે કહીએ છીએ લેન્ટેના લેન્ટેનાનો ફેલાવો એટલો બધો થઈ ગયો છે બરડા ડુંગરમાં કે એને કારણે બરડા ડુંગરની જે જડીબુટ્ટીઓ અગત્યની જે વનસ્પતિઓ છે એની જે જૈવ વિવિધતા છે એ થોડી જોખમાઈ ગઈ એટલે એનો એટલો બધો ઉગાવો થતો નથી ત્યાર પછી બીજું એક એનો અગત્યનો પોઈન્ટ એ છે કે એ કોમ્પિટ વિથ ધર રિપ્લેસ રેર એન્ડ એન સ્પીસીસ એટલે જે તે વિસ્તારની અંદર ખૂબ જ અલભ્ય વનસ્પતિ હોય એની સાથે સ્પર્ધા કરે છે શું કામ કે જ્યારે કોઈપણ વનસ્પતિનો ઉગાવો વધતો જાય તો એ જે તે સ્થાનિક વનસ્પતિ સાથે પોષણ માટે સ્પર્ધા કરે છે સનલાઇટ માટે સ્પર્ધા કરે છે એને એને કારણે એવું થાય છે કે એ વનસ્પતિ જો બહુ જ વધારે પડતું જમીનમાંથી પોષણ લઈ લઈએ તો જે રેર અને એન્ડેન્જર સ્પીસીસ હોય જે તે વિસ્તારની એનો ઉગાવો એટલો બધો થતો નથી એટલે કે એ થોડી પાછળ રહી જાય છે ત્યાર પછી બીજું એક એનો અગત્યનો પોઈન્ટ એ છે કે એન્ક્રોચમેન્ટ અપોન લિમિટેડ હેબિટેટ ઓફ ધ રેર એન્ડ એન્ડેન્જર સ્પીસીસ એટલે દુર્લભ વનસ્પતિના નિવસ્થાનમાં પણ એ પગ પેસારો કરે છે અને ખાસ કરીને એ એલિમિનેટ કરે છે લોકલાઇઝ અથવા સ્પેશિયલાઇઝ નેટિવ પ્લાન્ટ્સને તો સ્થાનિક પ્રજાતિનો ઘટાડો કરે છે આ એક એનું બહુ અગત્યનું કારણ છે ત્યાર પછી પક્ષી દ્વારા જે બીજથી વિતરણ થવાની પ્રોસેસ છે એમાં પણ એ થોડું નુકસાનકારક સાબિત થાય છે તમે જોયો હશે કે આપણે ધારો કે વડ છે ટેટા છે એના ટેટા ખાઈને પક્ષી જે ચરકમાં એનો ફેલાવો કરે છે તો જો આવી વનસ્પતિ છે એ જ્યારે વધારે એ વિસ્તારમાં આવે તો પક્ષીઓ અથવા તો એવી જીવાત છે એનો થોડુંક કંટ્રોલ થઈ જાય જેને કારણે સ્થાનિક જે પ્રજાતિ છે એનો ફેલાવો છે એટલો બધો નથી થતો તો આ બધી જે અલગ અલગ પ્રકારની જે ઇન્વેઝિવ પ્લાન્ટ સ્પીસીસ છે એની આપણે અસરો જોઈએ હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એમ જોઈશું કે ઇફેક્ટ ઓફ ઇન્વેઝિવ સ્પીસીસ ઓન ક્લાઇમેટ ચેન્જ અત્યારે આ ક્લાઇમેટ ચેન્જ એટલે કે જલવાયુ પરિવર્તનનો મુદ્દો છે એ બહુ જ સિરિયસ છે એટલા માટે કે અત્યારે પૃથ્વીને જો આતંકવાદ પછી જો સૌથી વધારે ખતરો હોય માનવજાત માટે તો આતંકવાદ પછી આ ક્લાઇમેટ ચેન્જનો છે તમે અવારનવાર ન્યૂઝમાં જોતા હશો કે અત્યારે ગલ્ફ કન્ટ્રીઝમાં ઓમાનમાં દુબઈમાં એ બધામાં પુષ્કળ વરસાદ થયો આપણે અપેક્ષા ન હોય એટલો બધો વરસાદ થાય છે જ્યાં જરૂર ન હોય ત્યાં વરસાદ પડે છે જ્યાં જરૂર હોય ત્યાં નથી પડતો તો આ જે જલવાયુ પરિવર્તનનું જે ગંભીર સમસ્યા છે એના ઉપર આ જે ઇન્વેઝિવ સ્પીસીસ એટલે કે આક્રમણકારી વનસ્પતિ છે એ અસર કરે છે કેવી રીતે તો કે જો પૃથ્વીનું જે લિથોસ્પિયર છે એટલે કે જમીનની સપાટીથી અમુક કિલોમીટર સુધીનું વાતાવરણ છે એનું જે ગરમ પ્રદેશના સ્તર આવે છે અલગ અલગ પૃથ્વીના વાતાવરણમાં એ લિથોસ્ફિયર છે એને થોડુંક ફેરફાર એનો આવી વનસ્પતિને કારણે થઈ જાય છે ત્યાર પછી ચેન્જ ઇન પ્રાઇમરી પ્રોડક્શન એટલે ઉત્પાદન પણ ઘટે છે આપણે હમણાં ચર્ચા કરી ત્યાર પછી ઇન્ક્રીઝ સેલિનિટી એટલે ઘણી વખત અને અમુક વનસ્પતિને કારણે જે તે વિસ્તારની અંદર ક્ષારિયતા એટલે જમીનનો ક્ષારયુક્ત પ્રમાણ વધારે થાય છે એક ઈ એનો ઇફેક્ટ હોય છે આવી ઇન સ્પીસીસને કારણ ત્યાર પછી રિડ્યુસ આઈસ કવર એટલે કે આપણે એન્ટાર્કટિકા અને સાઉથ અને નોર્થ પોલ ઉપર જે બરફ છે એનું બરફનું આચ્છાદન જે છે જમીન ઉપરનું એ પણ ઘણી વખત આવી વનસ્પતિને કારણે ઘટી જાય છે ત્યાર પછી નદી ઝરણાનું ઘણીવાર વહેણ પણ બદલી નાખે છે તમે હશો કે અમુક નદીઓનું જે વહેણ હોય છે એની અંદર વનસ્પતિનો આવી વનસ્પતિનો બેફામ ઉગાવો થાય આપણે જે આજે અગિયાર સ્લાઇડ ઉપર ડિસ્કસ કરશું એમાં એવી એક્વેટિક પ્લાન્ટ પણ આવશે કે જેને કારણે એનું નદીનું વહેણ પણ ઘણીવાર બદલી જાય છે તો આ બધા જે અલગ અલગ પ્રકારના જે મુદ્દા છે એ ક્લાઇમેટ ચેન્જમાં કેવી રીતે ઇન્વેઝિવ પ્લાન્ટ સ્પીસીસ અસર કરે છે એનું આપણે ડિસ્કશન કર્યું હવે દરેક સરકારમાં ક્લાઇમેટિક ક્લાઇમેટ ચેન્જ માટેના એક અલગ અલગ ડિપાર્ટમેન્ટ અથવા તો પોર્ટફોલિયો પણ છે તમે ક્યારેક એવું સાંભળો છે કે ઘણા મિનિસ્ટરનો પોર્ટફોલિયોનું જે આપણે ડિસ્ક્રિપ્શન સાંભળીએ તેની અંદર પણ એવું હોય છે વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ તો ક્લાઇમેટ ચેન્જનો એનું મહત્ત્વ એટલું બધું છે કે સરકારે પણ એના માટે નક્કર પગલાંઓ લેવા પડે છે તો હવે આ ડિપાર્ટમેન્ટનું કામ એક વધારાનું આ પણ હોઈ શકે કે જ્યારે આવી આક્રમણકારી વનસ્પતિઓ જે તે વિસ્તારમાં આવી હોય તો એને કંટ્રોલ કરવા માટે પૂરતું બજેટ ફાળવવું એના માટેની મશીનરી છે એ ડેવલપ કરવી એના માટેનો આખો પ્લાન તૈયાર કરવો આપણે આગળના સ્લાઇડોમાં એ જોશું કે ગાંડા બાવળ માટે જે તામિલનાડુમાં પણ ત્યાંની ગવર્મેન્ટને હાઈકોર્ટે જે રીતે ઝાટકણી કાઢી હતી અને એ લોકોએ પોલિસી બનાવી પડી હતી તો આવી પીઆઈએલ દાખલ થવાથી આવું ગવર્મેન્ટને પણ પગલાંઓ લેવા પડતા હોય છે હવેની સ્લાઇડમાં આપણે જોશું કે ઇન્વેસિવ પ્લાન્ટ સ્પીસીસ કેવી રીતે ફેલાવો કરે છે આ જે સ્લાઇડમાં તમે જુઓ છો હાવ ઇન્વેસિવ સ્પીસીસ સ્પ્રેડ એટલે કે આવી વનસ્પતિ કઈ રીતે ફેલાય છે તો સૌથી પહેલાં તો એક ટ્રાવેલિંગ એન્ડ લગેજ એટલે ધાર કે કોઈ વ્યક્તિ છે અહીંથી વિદેશ જાય અને ઘણી વખત સૂક્ષ્મ જીવ બીજ છે એ સાથે લઈ જાય અથવા તો એના કપડાઓમાં કે એના લગેજની અંદર ચોંટી જાય તમે જોયું છે કે અઘેડા જેવી વનસ્પતિ છે તમે ખાલી ખેતરના સેઢા પાડે ચાલતા હોય તો તમારા કપડાંની અંદર અઘેડાના બીચ ચોટી જાય છે અને પછી તમે ધારો કે સો બસો કિલોમીટર દૂર જાઓ અથવા તો વિદેશ પણ જાઓ અને ત્યાં કદાચ બે પાંચ બીજનો પણ ત્યાં જમીનમાં ઉગાવો થઈ જાય તો ધીમે 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 આગામી પચાસ સો વર્ષ પછી ત્યાં નવી વનસ્પતિ ફેલાઈ જાય છે ત્યાર પછી શિપ્સ એન્ડ બોટ્સ એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટને કારણે પણ એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં અથવા તો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આવી આક્રમણકારી વનસ્પતિનો ફેલાવો થાય છે આનું એક ઉદાહરણ આપણે આ આગળની સ્લાઇડમાં જોશું કે ઘઉંની સાથે જે કોંગ્રેસ ગ્રાસ આવ્યું છે ગાજર ગ્રાસ તો એને કારણે ભારત દેશની અંદર એ એ વનસ્પતિ છે એનો ઉગાવો પુષ્કળ પ્રમાણમાં થયો તો આવી રીતે ઇમ્પોર્ટ જ્યારે આપણે ઘઉં કરતા અમેરિકાથી એને કારણે આ સીડ છે એ ભારતમાં આવી ગયા છે ત્યાર પછી બેક યાર્ડ્સ એટલે કે ઘણી વખત આપણે કિચન ગાર્ડન જેવું ઘરની પાછળના ભાગમાં કર્યું હોય તો એની અંદર તમે બહારથી લઈ આવીને કટિંગ અથવા તો બીજ વાવો તો ધીમે 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 એનો ફેલાવો થાય અને તે વિસ્તારમાં અથવા તે ગામમાં ફેલાય ત્યાર પછી આખા એરિયામાં પણ એ પ્રસરી જાય છે ત્યાર પછી માઇગ્રેશન એટલે પક્ષીનું સ્થળાંતર છે એ પણ એક આનો અગત્યનું ફેક્ટર ગણાય છે એક આશ્ચર્યજનક વાત એ છે કે સાઇબેરિયાના પક્ષીઓ જ્યારે આપણે અહીં ભારતમાં આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવે છે અહીં પોરબંદરમાં પણ હોય છે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી જામનગરમાં પણ આવે છે તો એ જે પક્ષી છે સાઇબેરિયાથી અહીં આવે છે એ ઘણી વખત એણે ખોરાક ત્યાં સાઇબેરિયામાં લીધો હોય અને આટલા હજારો ત્રણ ચાર હજાર કિલોમીટરનો ટ્રાવેલ કરી અને જ્યારે આપણા દેશમાં આવે છે અને પછી એ પક્ષીઓ જ્યારે અહીં ચરક કરે છે તો એના ચરકની અંદર અમુક ઘાસના બીજ છે એ ખરવાના કારણે એ એવા ઘાસનો ઉગાવો અહીં જોવા મળ્યો છે તો ઘણી વખત ખાસ કરીને બોટનિસને આશ્ચર્ય એ થાય છે કે આ જે આવું ઘાસ તો આપણે વિદેશમાં જોયું છે તો ભારતમાં કેવી રીતે આવ્યું તો આવી રીતે પણ આવી શકે અને બીજું તમે એક વસ્તુ માર્ક કરીએ છીએ કે જ્યારે કોઈપણ બીજ છે વનસ્પતિના અથવા ઘાસના જ્યારે પક્ષી ખાય છે ત્યારે એને સ્ટમકની અંદર એસિડિક વાતાવરણ હોય અને એને કારણે એનો ટ્રીટમેન્ટ પણ થાય છે અને પછી ચરકમાં જ્યારે બહાર પાડે છે ત્યારે એ ઇઝીલી એનો ઉગાવો થઈ જાય છે તો આ પક્ષીનું સ્થળાંતર પણ એક આવું વનસ્પતિના ફેલાવાનું કારણ ગણાય છે ત્યાર પછી એસ્કેપિંગ ક્લાઇમેટ ચેન્જ એટલે કે ધારો કે એક વિસ્તારનું ક્લાઇમેટ છે એ શૂટ ના થાય તો ઓટોમેટિક જે વનસ્પતિ છે એ ત્યાંથી શિફ્ટ થઈને બીજા વાતાવરણમાં અનુકૂળ જ્યાં હોય ત્યાં તરત જ ટ્રાન્સફર થઈ જાય છે અને છેલ્લો એક મુદ્દો છે ઇન્ટ્રોડક્શન એઝ પેડ્સ એન્ડ પેસ્ટ કંટ્રોલ એટલે ઘણી વખત આપણે ધારો કે બહારથી કોઈ પેડ્સ છે એને ઇમ્પોર્ટ કરીએ ઘણી વખત કોઈ એવા પ્રાણીઓ છે શોખીન લોકો હોય છે એને લઈને આવતા હોય તો એની સાથે પણ આવી વનસ્પતિના બીજ અથવા તો એના બીજાણુઓ છે એ આપણા વિસ્તારમાં એન્ટર થાય છે તો આવી રીતે આક્રમણકારી વનસ્પતિ છે એનો ફેલાવો થવાની જે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે કે એના જે મોડ્સ છે એની આપણે ચર્ચા કરી હવે આપણે જે મૂળ મુદ્દા ઉપર આવીએ છીએ આ જે શરૂઆતની આપણે જે આટલી સાત સ્લાઇડ જોઈ એમાં આપણે આ યુનિવર્સિસ્પિસિસ શું કહેવાય એનો કેરેક્ટરિસ્ટિક શું છે એનો ફેલાવો કેમ થાય એને એ બધી વસ્તુની ચર્ચા કરી હવે આપણે એક પછી એક અગિયાર વનસ્પતિની ચર્ચા આજે કરશું કે જે આપણા માટે બહુ જ ત્રાસદાયક સાબિત થઈ છે સૌથી પહેલો આપણે ઇન્વેઝિવ સ્પીસીસનો નમૂનો જોઈએ તો ગાંડો બાવળ છે આ નેક્સ્ટ સ્લાઇડમાં તમે જુઓ આપણે ટાઇટલની સ્લાઇડમાં જ જોઈએ તો એ ગાંડો બાવળ છે આનું વૈજ્ઞાનિક નામ પ્રોસોપિસ જુલિફ વોલરા છે અને પ્રોસોપિસ ચાઇલેન્સિસ છે ચાઇલેન્સિસ શબ્દ છે એ ચીલી દેશ ઉપરથી આવ્યું છે એનું બોટનિકલ નામ છે હવે આ વનસ્પતિ છે ને એના જ્યારે આપણે ઇતિહાસની વાત કરીએ આપણા માટે તો સૌરાષ્ટ્રના ગામડાઓમાં સેઢા પુષ્કળ આપણે ગાંડો બાવળ જોયો છે પણ આનો ઇતિહાસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ભારતમાં આ આ વનસ્પતિ કેવી રીતે આવી જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકરના પુસ્તકમાં આપણે જ્યારે કે અઢારેક જેટલા બાવળનું ડિસ્કશન વાંચીએ છીએ તો એમાં એટલો બધો ગાંડા બાવળનો ઉલ્લેખ નથી પણ ગાંડો બાવળ એકચ્યુઅલી અઢારસો ને સિત્યોતેરમાં બ્રિટિશ સરકારે દક્ષિણ ભારતમાં પડતર જમીનમાં વાવવા માટે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એટલે બ્રિટિશ ગવર્મેન્ટે ઘણી વનસ્પતિ એવી છે કે જેને એ લોકોએ આપણા ભારત દેશમાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને દક્ષિણ આફ્રિકાથી અઢારસો સિત્તોતેરમાં એ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં પણ ફેલાઈ હતી તો વિચાર કરો કે અઢારસો સિત્યોતેરને આજે બે હજારને ચોવીસ આ બે સાલ વચ્ચે એકસો સુડતાલીસ વર્ષનું અંતર છે તો એકસો સુડતાલીસ વર્ષની અંદર આ ગાંડો બાવળ છે શરૂઆતમાં ધારો કે સાવ નાના પાયે ઇન્ટ્રોડ્યુસ થયો છે પણ પછી એનો શરૂઆતમાં હેતુ તો કદાચ એવો હતો કે બર બળતણ માટે કદાચ વાવેલું હોય પણ અત્યારે એટલો બધો ત્રાસ થઈ ગયો છે કેમ કે હું તો જ્યારે મારી બેંકના કામ માટે અલગ અલગ ગામડાઓમાં એગ્રીકલ્ચર ફાઇનાન્સ માટે જતો ત્યારે મેં દરેક ગામડાઓમાં જોયું છે કે ગાંડા બાવળનો ત્રાસ એટલો બધો હોય છે કે કોઈ એક ગામમાંથી કદાચ કોઈ શ્રીમંત વેપારી હોય જે હીરા માટે સુરત ગયો હોય ને એને પોતાના વતનની લાગણીને કારણે એમ થાય કે મારા ગામમાંથી મારે ગાંડા સંપૂર્ણ નાબૂદ કરવો છે તો એક કલાકના જેસીબીના આઠસો રૂપિયા ખર્ચ આપણે ગણીએ તો ઓછામાં ઓછું ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરે ત્યારે એક ગામનો ગાંડો બાવળ છે એ દૂર થઈ શકે આટલું બધું એ એ કોસ્ટ ઇફેક્ટિવ છે એટલે એનો મોંઘો પડે છે હવે ઓગણીસો સાઠમાં તામિલનાડુની જે રાજ્ય સરકાર હતી ત્યારે ચીફ મિનિસ્ટર કામરાજ હતા કે કામરાજ એણે સૌથી પહેલાં બણતણના ઉપયોગ માટે આ વનસ્પતિને પ્રોત્સાહન આપ્યું હતું એટલે ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આને બળતણ માટે આ વનસ્પતિનો સૌથી વધારે ફેલાવો થયો હતો એટલે કે સરકારે જ એને પ્રોત્સાહન આપ્યું હતું એટલે બે હજાર સત્તરની અંદર કોઈ પીઆઈએલ થઈ હશે એને કારણે મદ્રાસ હાઈકોર્ટ છે એની મદુરાઈ બેન્ચે સમગ્ર રાજ્યમાંથી ગાંડા દૂર કરવા માટેનો ઓર્ડર કર્યો હતો તો બે હજાર બાવીસમાં રાજ્ય સરકારનો સંતોષકારક જવાબ નહોતો એટલે નારાજ થઈને કોર્ટે એને એક પોલિસી બનાવવાનો હુકમ કર્યો તો કોર્ટનો આદેશ હોવાથી ત્યાંની સરકારે તામિલનાડુની સરકારે તેર તેર જુલાઈ બે હજાર બાવીસના ગાંડા બાવળને દૂર કરવાની આખી એક પોલિસી બનાવી છે હવે ખ્યાલ નથી કે આ તો બે વર્ષ પહેલાંની વાત છે તો બે વર્ષમાં એ લોકોને એમાં કેટલી સફળતા મળી છે પરંતુ આવા પ્રયત્ન આપણા રાજ્યમાં નથી થયા કેમકે અત્યારે તો ગાંડો બાવળ કંઈ એટલો તામિલનાડુમાં જ પ્રશ્ન નથી ગાંડા બાવળનો પ્રશ્ન તો અત્યારે સૌરાષ્ટ્રમાં એટલો જ બધો છે તો આપણી ગવર્મેન્ટ પણ આ વસ્તુ છે એને કરવી જોઈએ જે તામિલનાડુ ગવર્મેન્ટ કરે છે તો આવી રીતે આ ગાંડા બાવળને દૂર કરવા માટેના અમુક આપણે ધારો કે એના સોર્સ જોઈએ કે કેવી રીતે એ દૂર કરી શકાય તો એ કોલસા ઉત્પાદન છે એનું જો પ્રોત્સાહન આપવામાં આવે કેમ કે ગાંડા બાવળના લાકડામાંથી કોલસો બને છે તો એ રીતે એનો ઉપયોગ કરી અને એનો કંટ્રોલ કરી શકાય પછી એક વ્હાઇટ કેક કોક ઇન્ડસ્ટ્રી આવે છે એ લોકો ધારો કે મશીનરીથી ખૂબ પ્રેશરથી અમુક વનસ્પતિના જે અવશેષો હોય છે દાખલા તરીકે કપાસના દાળખા છે ઘઉંની પરાળ છે એ બધાને એકદમ પ્રેશરથી એના વ્હાઈટ કોકના આખા બનાવે છે અને ઇન્ડસ્ટ્રીની અંદર એને બળતણ તરીકે વાપરે છે તો એના માટે ગાંડા બાવળનો ઉપયોગ થઈ શકે જેસીબીથી મૂળમાંથી દૂર કરો તો જ ગાંડો બાવળ દૂર થાય છે શું કામ કે એની એક ખાસિયત એવી છે કે જ્યારે તમે ઉપરથી કટિંગ કરો છો તો એ ગાંડો બાવળ ફરી પાછી નવી ફૂટ આવે છે અને વધારે ડબલ વિગરથી ફેલાય છે અને બીજી એક વસ્તુ એ પણ થઈ શકે કે આપણે દાખલા તરીકે દરેક ગામની અંદર સ્મશાનની ભૂમિ હોય છે તો કોઈ પણ શબને બાળવા માટે દરેક જગ્યાએ તો ઇલેક્ટ્રિક સ્મશાન હોતા નથી ગામડામાં તો એના માટે એ લોકો અમુક વખતે મોટા વૃક્ષના લાકડા છે એનો ઉપયોગ કરતા હોય છે તો જે તે ગામની અંદર ધારો કે એને થોડી ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હોય અને એમાંથી એ લોકો ગાંડા બાવળ છે એ સમગ્ર ગામના જે પડતર જમીનમાં ગૌચરની જમીનમાંથી દૂર કરી અને જો એ સ્મશાનની અંદર એ ગાંડા બાવળનો ઉપયોગ છે આ સબના દહન કરવા માટે જો વાપરે તો મોટા વૃક્ષો છે એ પણ બચી જાય અને આનો એક ઉપયોગ પણ થઈ જાય તો આવી રીતની કોઈ પોલિસી કરી હોય ખાસ કરીને એ ગામને સ્પેશિયલ બજેટ ફાળવવું પડે આના માટે તો આવી કોઈ પોલિસી જો કરી હોય તો જ ભવિષ્યમાં આગામી કદાચ પચાસ સો વર્ષ લાગશે એને દૂર કરવા માટે તો આ રીતે ગાંડો બાવળ છે એનો આપણે આખો ઇતિહાસ જોયો એનો ફેમિલી માઇમોઝ એસી છે ત્યાર પછી મધ્યમ કક્ષાનું ઝાડ છે તમે જોયું હશે કે આનું સંવર્ધન બીજથી થાય છે અને ખાસ કરીને તૃણાહારી પ્રાણીઓ એટલે કે જે બીજ ખાય છે આની શીંગો એના ઉત્સર્જનને કારણે આનો ફેલાવો બહુ થાય છે અને આની ગુંદર પણ થોડો કામમાં લાગે છે આમ જો એની થોડી ઉપયોગિતાની આપણે વાત કરીએ તો એમાં થોડો ગુંદર પણ હોય છે પણ ખારાશ પણ એ સહન કરી શકે છે કોસ્ટલ એરિયામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે બીજી વનસ્પતિને જરાય ફેલાવા દેતો નથી અને કાપવાથી ખૂબ જ આડો ફેલાય છે અને જમીનને રોકે છે ખાસ કરીને સૂર્યપ્રકાશ ન મળે એટલે ઘાસ પણ ન થાય દરેક ગામમાં જે ગૌચરની જમીન હોય છે સામાન્ય રીતે જે તે ગામના પશુધન માટે એ ઘાસ ઉગાડવા માટે રાખેલું હોય છે પણ એમાં અત્યારે ગાંડા બળનો ઉગાવો એટલો બધો થઈ ગયો છે કે એમાં ઘાસ ઉગતું નથી અને પશુઓને ખાવા માટે ઘાસ મળતું નથી કારણ કે આ એટલો બધો ઘાટો હોય છે કે એને સૂર્યપ્રકાશ ન મળે તો નીચેની જમીનમાં છાંયો પડતો હોય ત્યાં ઘાસ ઉગતું નથી અને જમીનમાંથી પાણી ચૂસવાની બહુ અસાધારણ શક્તિ છે એની અને આપણે ધારો કે સેટેલાઇટથી જોઈએ તો ઉપરથી તો એવું જ લાગે કે આ આ વિસ્તારમાં બહુ જ ગ્રીનરી છે પણ ગાંડા બાવળની ગ્રીનરી છે એ આભાસી ગાઢ જંગલ જેવું લાગે એટલે એમાં મિસગાઈડ પણ થઈ જાય બીજું એનો એક ત્રાસ એવો છે કે વાહનોના ટાયર પંક્ચર કરે છે બીજું કે ઘણી વખત આપણે ગાડા માર્ગમાં ગામડામાં જતા હોય તો બે સાઈડમાં જે ગાંડો બાવળ વહેતો હોય છે તો એ બળદની આંખમાં પણ ક્યારેક નુકસાન કરે છે મોટરસાઇકલથી સાયકલથી જાતા વટેમાર્ગો અથવા તો ગામના ખેડૂતો છે એને પણ શરીર ઉપર ઉજરડા થાય છે આંખમાં પણ વાગે છે તો આ બધા જે કારણો છે એને કારણે એ અત્યારે સખત ત્રાસરૂપ સાબિત થયો છે એટલે તમે જોયું હશે કે ઘણી વખત વર્તમાનપત્રોમાં પણ એવું આવે છે કે ફલાણા ગામની અંદર ગાંડા બાવળનો એટલો બધો ઉગાવો થઈ ગયો છે કે આવતા જતા વાહનોને નુકસાન કરે છે તો સ્થાનિક પ્રશાસનને વિનંતી કરવામાં આવે છે કે તમે આ ગાંડા બાવળને થોડું પ્રુનિંગ કરી અને રસ્તાને ક્લિયર કરો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં લગભગ આઠ લાખ હેક્ટર વિસ્તારમાં આ ગાંડો બાવળ છે એ ફેલાઈ ગયો છે અને આની સિંગ જો વધારે પ્રમાણમાં પશુ ખાય તો ન્યુરોટોક્સિક આલ્કલોઇડને કારણે એને ઝેરી અસર થાય છે એટલે સામાન્ય થોડાક પ્રમાણમાં ખાય તો બહુ વાંધો નથી આવતો વધારે પ્રમાણમાં ખાય તો એની થોડીક આવી પણ અસર થાય છે તો આ બધી વસ્તુને કારણે આ ગાંડો બાવળ છે અત્યારે આપણે જે આ જે વનસ્પતિની ચર્ચાઓ કરીએ છીએ એમાં સૌથી પ્રથમ સ્થાને આપણે આની ચર્ચા કરી હવે આપણે બીજી વનસ્પતિની વાત કરીએ ગાંડો બાવળ પછી છે સેકન્ડ નેક્સ્ટ લાઈટ લેન્ટેના કેમેરા આપણે લેટિન નામ એનું લેન્ટેના છે હા લેન્ટેના કેમેરા તમે જુઓ કે આમાં અલગ અલગ પ્રકારના ફૂલ પીળા આવે છે પર્પલ કલરના આવે છે ત્યાર પછી મિક્સ કલરના આવે છે આપણે જેને અભાગણી કહે છે બરડા ડુંગરમાં આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં બહુ જ ફેલાઈ ગઈ છે અભાગણી અને ગંધારી અથવા ગંધાતી પણ કહે છે આના પાનને જે મસડવાથી એકદમ તીવ્ર સુગંધ આવે છે અને વર્બેનેસી ફેમિલીનો આ વનસ્પતિ છે આનું એકચ્યુલી વતન છે એ અમેરિકન ટ્રોપિક્સ છે ત્યાંનો બારનો વિસ્તાર છે અને બહુ જ એડેપ્ટેબલ સ્પીસીસ છે અને વાઇડ રેન્જ ઓફ ઇકોસિસ્ટમ એને માફક આવે છે એટલે ગમે એવું વાતાવરણ હોય ખાસ કરીને ટેમ્પરેચર જો ત્રણ ચાર ડિગ્રીથી શરૂ કરીને સુડતાલીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર પણ સહન કરી જાય છે બીજું બહુ ઝડપથી વધે છે આના બીજને પક્ષી ખાઈ અને ચરકથી બીજને જે બહાર પડે છે તેનાથી પુષ્કળ ફેલાય છે ચાર હજાર છસો ફૂટની ઊંચાઈ સુધી પણ જોવા મળ્યું છે આ લેન્ટેના અને આની નેટિવની રેન્જ આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં લગભગ પચાસ દેશની અંદર આ નિંદામણ એટલે કે આ વનસ્પતિ છે એનો ત્રાસ ફેલાઈ ગયો છે પણ પક્ષુઓ છે એના માટે ટોક્સિક છે એટલે ખાતા નથી અને યુરોપ બહાર પણ ડચ એક્સપ્લોરર જેવા હતા લોકો દ્વારા ફેલાયું છે અને પોર્ટુગઝ લોકો જ્યારે ભારતમાં ગોવામાં આવ્યા ત્યારે એના દ્વારા સૌથી પહેલાં આ પ્લાન્ટ આવ્યો હતો અને જે તે વિસ્તારની બાયોડાયવર્સિટી પણ ઘટાડે છે બરડા ડુંગરમાં પુષ્કળ ફેલાઈ ગઈ છે અને ગ્રાસલેન્ડ અને ફાર્મલેન્ડને પણ એ સપ્રેસ કરી દે છે એટલે કે એનો ઘાસચારો છે એ થતો નથી અને ક્લાઇમેટ ચેન્જ છે એને પણ બહુ સારી રીતે સહન કરી લે છે ત્યાર પછી આ વનસ્પતિનું એક ખાસિયત એ છે જ્યારે જંગલમાં આનો ફેલાવો થાય છે તો આગના કિસ્સા પણ આને કારણે ઘણા વધતા હોય છે તો આગ પણ જે જંગલમાં ફેલાય છે એમાં એ સપોર્ટ કરે છે અને સ્થાનિક લોકો છે એનો પ્રજાતિ છે એનો વિકાસ પણ એ અટકાવી દે છે અને આદિવાસી લોકો માટે કુદરતી સંસાધનો પણ એ ઘટાડે છે એટલે આદિવાસી લોકોને ધારો કે જંગલની અમુક પ્રોડ્યુસ છે પોતાના આજીવિકા માટે કે ખોરાક માટે જોતી હોય તો આ વનસ્પતિ ખૂબ જ ફેલાઈ ગયેલી હોવાથી એને એ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને સૂર્યપ્રકાશ અને ભેજ જ્યાં વધારે હોય છે એવું વાતાવરણ આ વનસ્પતિને બહુ જ માપક આવે છે તો એમ કહેવાય છે કે ઇટ ઇઝ વન ઓફ ધ ઓલમોસ્ટ ટોપ મોસ્ટ ટેન પ્લાન્ટ્સ ઓન ધ પ્લેનેટ એટલે કે આ પૃથ્વી ઉપરની જે દસ સૌથી અગત્યની ઇન્વેઝિવ શું છે એમાંની આ એક વનસ્પતિ છે તો વિચાર કરો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વનસ્પતિ કેટલી બધી ફેલાયેલી છે ત્યાર પછી વેસ્ટર્ન ઘાટમાં ટાઈગર રિઝર્વમાં અને ખાસ તો હિમાલયના શિવાલિક વિસ્તારમાં પણ આ વનસ્પતિ પહોંચી ગઈ છે અને ખાસ કરીને હેલ્થ પ્રોબ્લેમ પણ કરે છે કેમ કે ધારો કે આના બીજ છે જો વધારે કોઈ ખાય તો એની થોડીક ટોક્સિક ઇફેક્ટ થાય છે એક અંદાજ એવો છે કે ઓગણીસો સાહીઠથી બે હજારને વીસ સુધીમાં આ લગભગ આ વનસ્પતિને કારણે દસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આનો અંદાજ આપણે ધારો કે ક્રોપના પ્રોડક્શનમાં ઘટાડો થયો ત્યાર પછી બીજા જે કંઈ એના ન્યુસન્સ છે એ બધાનું જો એસ્ટિમેટ કરીએ તો લાખો કરોડ રૂપિયાનું નુકસાન માનવજાતને થયું છે અને આને મૂળમાંથી ઉઘેડવું ઉખેડવું પણ થોડુંક ખર્ચાળ છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ પણ છે તો આ રીતે લેન્ટેના છે એ બીજા નંબરની ત્રાસવાદી વનસ્પતિ છે ત્યાર પછી પતંગિયાને આકર્ષે છે કેમ કે એના જે ફૂલ કલરના જે દેખાય છે એના કારણે પતંગિયા થોડોક એનો ઔષધિ ઉપયોગ છે પરંતુ આ વનસ્પતિમાં જે એકદમ તીવ્ર સ્મેલ આવે છે અમુક જાતના કદાચ કોસ્મેટિક પણ એમાંથી બનતા હશે પણ એની એન્ટી માઇક્રોબાયલ છે ફંજીસાઇડલ કે ઇન્સેક્ટિસાઇડલ ઇફેક્ટ પણ છે એટલે જ્યારે આપણે હર્બલ પેસ્ટિસાઇડની વાત આવે છે તો એમાં પણ આનો ઉપયોગ કરી શકાય દાખલા તરીકે આપણે શાકભાજી વાવતા હોય ને એની અંદર આપણે કેમિકલ પેસ્ટિસાઈડ ન વાપરવું હોય તો લીમડો સીતાફળના પાનને ઉકાળો આપણે કરતા હોય તેની સાથે આ લેન્ઢેનાના પાંદડાનો પણ જો ઉપયોગ કર્યો હોય તો હર્બલ પેસ્ટિસાઈડ તરીકે પણ એ સારું કામ લાગે છે પરંતુ એટલો બધો પ્રમાણ ફેલાય છે કે કદાચ એનો આ ઉપયોગ કરીએ તો એનું પ્રમાણ એનાથી ઘટતું નથી અને એની સ્ટ્રોંગ સ્મેલ આવે છે એમાં અમુક કેમિકલ્સ છે એને કારણે થાય છે અમુક જગ્યાએ ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તરીકે પણ વવાય છે તમે જોયું હશે કે સ્થાનિક નર્સરીમાં ઘણી જગ્યાએ લેન્ટ્રીનના કટિંગથી કરેલા રોપ છે એ લોકો એક ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે એટલે કે એક સુશોભનની વનસ્પતિ તરીકે પણ વેચે છે તો આવી રીતે પણ એના અલગ અલગ કલરના ફૂલને કારણે ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તરીકે પણ વેચાય છે અઢારસો ચાલીસમાં ઓસ્ટ્રેલિયાથી ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે ઇન્ડિયામાં આવીને લાવવામાં આવ્યું હતું અને કર્ણાટકમાં પણ લેન્ટેના માટે સેવ એસઓએસ પણ ગવર્મેન્ટે જાહેર કરવું પડ્યું હતું અને ફર્નિચર અને અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટે પણ એનું લાકડું વપરાય છે અને ભારતના જંગલમાં લગભગ ચાલીસ ટકામાં લેન્ટેના છે એ ફેલાઈ ગયું છે અને એક લાખ ચોપન હજાર આઠસો સ્ક્વેર કિલોમીટરમાં ટોટલ લેન્ટેના ઉપદ્રવ આપણા દેશમાં જોવા મળ્યો છે તો આ એક ત્રાસદાયક વનસ્પતિ છે અને એ પણ ગાંડા પછી મારી દ્રષ્ટિએ સેકન્ડ નંબરની જે ઉપદ્રવી અથવા તો નુકસાનકારક વનસ્પતિની યાદી જોઈએ તો આ લેન્ટેનાનો આવે છે હવે પછીનું પ્લાન્ટ આપણે જોઈશું પાર્થેનિયમ એટલે કે આપણે જેને ગાજર ગ્રાસ કહીએ છીએ તમે જુઓ કે આના પાંદડા છે એ બરાબર ગાજર જેવા દેખાય છે અને એને પાર્થેનિયમ હિસ્ટ્રોફોરસ એનું લેટિન નામ છે અને કોમ્પોઝેટી અથવા હિસ્ટરેસી ફેમિલીનો આ એક હર્બ છે આમ તો આ છોડ છે નાનકડું હર્બ છે એટલે વધીને બે અઢી ફૂટની ઊંચાઈનું જ નાનકડું પ્લાન્ટ થાય છે પરંતુ આ વનસ્પતિની ખાસિયત એ છે કે જ્યારે એક વખત આ વનસ્પતિ ખેતરની અંદર એનો ઉગાવો થઈ જાય ચોમાસામાં વરસાદ પડ્યા પછી પછી એમાં આવા સફેદ કલરના ફૂલ આવે અને પછી જ્યારે એમાં બીજ બેસી જાય ત્યાં સુધી જો એનો નાશ કરવામાં ન આવે તો નેક્સ્ટ યરમાં ફરી પાછું ડબલ એનો ઉગાવો વધી જાય છે એટલે સામાન્ય રીતે એમ કહેવાય છે કે વન યર વન યર સી સીડિંગ ઇઝ સેવન યર્સ વીડિંગ એ કે અમારે એગ્રીકલ્ચરમાં એવું વાક્ય આવતું કે જ્યારે કોઈ પણ નિંદામણને એક વર્ષમાં તમે એને બીજ સુધી જ ઉગાવો થવા દો તો આગામી છ સાત વર્ષ સુધી એનો નિંદામણ છે એ ઉગતું છે અને એનો નાશ નથી થતો એટલે આને જે કંટ્રોલ કરવો હોય તો સૌથી સારો ઉપાય એ છે કે જ્યારે શરૂઆતમાં ચોમાસાનો વરસાદ પડ્યો હોય અને આના નાના નાના છોડ આવે તો ફ્લાવરિંગની સ્ટેજ આવે એ પહેલાં જ જો આનો કદાચ ઉખેડીને નાશ કરી દેવામાં આવે તો આ વનસ્પતિ છે એ પાછા નેક્સ્ટ યર છે એટલું બધું નુકસાન નથી કરતું હવે આની જે એડવર્સ ઇફેક્ટની વાત કરીએ તો આના જે પોલન છે અને જે પરાગ્રત છે એ ઉડે છે એની ઘણાને એલર્જી હોય છે અને અસ્થમાના એટેક આવે છે ત્યાર પછી વિદેશની અંદર આ પ્લાન્ટે ત્યાંના બાળકોની અંદર હે ફીવર છે એટલે કે નાક એકદમ શરદી સળખમ ચીકો આવે નાક લાલ ગુમ થઈ જાય ખૂબ જ આંખો લાલ થઈ જાય અને પછી એને અસ્થમાનો એટેક આવે કારણ કે આના જે પોલન છે એ એક જાતનું પ્રોટીન છે જ્યારે શ્વાસમાં આના પોલન જાય છે ત્યારે એ પ્રોટીન ધારો કે એનો રિએક્શન બોડીમાં આવે તો એને કારણે વ્યક્તિને એનો તાવ આવી જાય છે એને હેફિયર કહેવામાં આવે છે અને અસ્થમાનો એટેક પણ આવી જાય આવી જાય છે તો આ વનસ્પતિ આવી રીતે ત્રાસદાયક પુરવાર થઈ છે તમે જોયું હશે કે ઓગણીસોને લગભગ પચાસથી ના દાયકામાં ભારતની અંદર જ્યારે ઘઉંનું ઉત્પાદન બહુ જ ઓછું હતું ત્યારે ભારતે અમેરિકાથી લાલ કલરના ઘઉં આયાત કરવા પડતા જે પશુઓ પણ ન ખાય એવા ઘઉં ત્યારે ભારતમાં અલગ અલગ બંદરો ઉપર અમેરિકાથી આવતા હતા તો એ જે ઘઉંનું બીજ છે એની સાથે આ બીજ આવી ગયું છે અને ત્યાર પછી આપણા દેશની અંદર આ ફેલાઈ ગયું છે આવું એક માન્યતા છે કારણ કે આનું એકચ્યુઅલી આપણે જો નેટિવની વાત કરીએ તો એ નોર્થ અમેરિકા અને એ જ વિસ્તારમાં સૌથી વધારે આ પ્લાન્ટ જોવા મળતો હતો ત્યારે ભારતમાં તો હતો જ નહીં પરંતુ ઓગણીસો પચાસ સાઠ પછી જ્યારથી ભારત દેશે અમેરિકાથી ઘઉંની આયાત કરી ત્યારે આ વનસ્પતિ છે એનો ખૂબ જ ફેલાવો થઈ જાય અને પશુઓ આને ખાતા નથી પાન ગાજર જેવા છે એટલે ગાજરગ્રાસ છે ધાણાના પાનમાં પણ ઘણા વાર આની મિલાવટ કરવામાં આવે છે તમે જોયું હશે કે આના પાંદડા થોડા ધાણા જેવા થાય છે એટલે ઘણી વખત એના સાથે મિક્સ કરે છે એટલે સફેદ ફૂલ આવે એ પહેલાં કાપીને જો એને ડમ્પિંગ કરી દેવામાં આવે જમીનમાં તો આ વનસ્પતિ છે એનો નેક્સ્ટ યરમાં ઉગાવો નથી થતો તો આ એક ત્રીજા નંબરની ત્રાસદાયક વનસ્પતિની યાદી હતી હવે ચોથી સ્લાઇડમાં આપણે જોશું કે એક્વેટિક પ્લાન્ટમાં કઈ વનસ્પતિ છે એ ત્રાસદાયક છે આ જલકુંભી તમે જે સ્લાઇડમાં જુઓ છો ગુલાબી કલરના પર્પલ કલરના જે ફૂલ છે એચોરનિયા ક્રોસિપ્સ કરીને આનું લેટિન નામ છે અને પોન પોન્ડેન પોન્ડેન્સીયા સી ફેમિલીનું છે હવે આને વોટર હાઇસ્ટિન્થ પણ કહેવામાં આવે છે આનું સામાન્ય નામ છે અને એક્વેટિક ફ્લાવરિંગ પ્લાન્ટ છે એટલે તમે જોયું હશે કે અમુક જગ્યાએ નદીના તળાવમાં ખાસ કરીને તમે તળાવમાં જોયું હશે કે આ વનસ્પતિ એક વખત જ્યારે ફેલાય ત્યારે ઉપરની સપાટી સંપૂર્ણ આનાથી ફેલાઈ જાય છે તમને લીલા કલરનું આખું આવરણ જોવા મળે છે ને આની એફિકેક એક એવી થાય છે કે સૂર્યપ્રકાશ છે એ નીચેના જીવજંતુ જે પાણીની અંદર માછલીઓ હોય છે એને સૂર્યપ્રકાશ પૂરતો મળતો નથી અને ઓક્સિજનની પણ એને કમી મહેસૂસ થાય છે એને કારણે જે તે મીઠા પાણીના તળાવ હોય એની અંદર જે સજીવ સૃષ્ટિ હોય છે એને આ વનસ્પતિને કારણે તકલીફ થાય છે ત્યાર પછી દાખલા તરીકે આપણે તળાવની અંદર બોટિંગ કરવાનું હોય તો બોટ પણ આમાં ઇઝીલી થઈ શકતી નથી ફિશિંગ કરવું હોય તો ફિશરમેનને ફિશિંગનો પણ આમાં અવકાશ રહેતો નથી એટલી બધી આ ઝડપથી ફેલાઈ જાય છે તમે ઘણીવાર વર્તમાનપત્રોમાં વાંચ્યું હશે કે નરસિંહ તળાવમાં જુનાગઢની અંદર પણ આ વનસ્પતિ એટલી બધી ફેલાઈ જાય છે કે અવારનવાર ત્યાંનું પ્રશાસન છે એ આને દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરે છે હવે એ ભારતમાં ક્યારે આવી તો કલકત્તાના રોયલ બોટનિકલ ગાર્ડનમાં અઢારસો ને નેવ્યાસીમાં સૌથી પહેલાં આ વનસ્પતિને લાવવામાં આવી હતી ત્યાંના જે લોર્ડ ગવર્નર હતા એના દ્વારા ખાસ કરીને પત્ની છે એને આ ફ્લાવરિંગ પ્લાન્ટ એટલે કે આનું જે ફૂલ છે એ બહુ જ આકર્ષક લાગ્યું અને સૌથી પહેલાં અઢારસો નેવ્યાસીમાં ભારતમાં આ આ વનસ્પતિ છે એનું આગમન થયું હતું અને આ વનસ્પતિ લગભગ ભારતમાં પાંચ લાખ હેક્ટરમાં ફેલાઈ ગઈ છે હવે આ વનસ્પતિનું એક ખાસિયત એ છે કે એ જ્યારે એકદમ ફેલાઈ જાય છે ત્યારે તળાવની અંદર તમને ફ્લાવરિંગ તો સારું દેખાય છે પરંતુ એનો જે ઉગાવાને કારણે તેને માછલીઓ અને સજીવને પણ નુકસાન કરે છે અને એટલો ઝડપથી ફેલાવો થાય છે કે તમે આગામી એક કે બે મહિનામાં જુઓ તો જેટલો વિસ્તાર હોય એના કરતાં ડબલ વિસ્તારમાં તમને એનો ફેલાવો દેખાય છે બીજું કે ઘણી વખત આ વનસ્પતિનો ઉપયોગ છે એમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાનો પણ અમુક એનજીઓ પ્રયત્ન કરે છે ખાસ કરીને વેસ્ટ બંગાળમાં આ વનસ્પતિના જે ફાઇબર છે એટલે કે એના રેસાઓ છે એમાંથી સાડી બનાવવા માટેનો પ્રયત્ન થયો હતો ત્યાર પછી અલગ અલગ પ્રકારના ઘણા સામાન આમાંથી બનાવવામાં આવે છે તો એવી રીતે જો આ વનસ્પતિ છે એનો અલ્ટરનેટ જે બીજી પ્રોડક્ટ બનાવવા માટેનો ઉપયોગ થતો હોય તો એને કારણે આનો આપણે કંટ્રોલ કરી શકીએ શું કામ કે જ્યારે એક વખત આને જ્યારે નદી નાળામાંથી કે તળાવમાંથી દૂર કરવાનું હોય તો એ પછી તો એ સુકાઈ જાય છે અને સાઈડમાં તમારે એને ખાતર તરીકે નાખી દેવાનું હોય છે ખેતરોમાં પરંતુ બીજું એક આનો અગત્યનો ગુણ એ છે કે માકડ છે એને મારવા માટે પણ આ જલકુંભી બહુ પ્રસિદ્ધ છે એટલે કે આ વનસ્પતિના કટિંગમાં એક એવી સ્મેલ આવે છે કે જે માકડની એની તરફ આકર્ષે છે અને માકડ જ્યારે નજીક આવે તો તરત જ આની ગંધથી મૂર્છિત થઈ જાય અને પછી મૃત્યુ પામે છે તો આ જે એનો એક ગુણ છે એ ભવિષ્યમાં કદાચ એવું બને કે માકડ મારવાની દવા માટે પણ કોઈ જો રિસર્ચ કરે તો કોઈ કંપની તો એમાંથી આ એક બહુ અગત્યનો આનો ગુણ છે એનો ઉપયોગ કરી એનું વ્યાપારી વ્યાપારીકરણ કરી અને આ વનસ્પતિ છે એનો ઉપયોગ કરીને એને કંટ્રોલ કરી શકાય તો આ એક અગત્યનો ગુણ છે ખાસ કરીને મેં આજે નિઘન્ટુમાં રિફર કર્યું ત્યારે પણ એવું જોવામાં આવ્યું હતું કે એક વનસ્પતિ શાસ્ત્રીએ જ્યારે એના હાયર ઓથોરિટીને પણ આ બાબતની જાણ કરી હતી કે આ વનસ્પતિનું કટિંગ આવી રીતે જ્યારે ખાસ કરીને એક પર્ટિક્યુલર જેલની અંદર મૂકવામાં આવ્યું તો એને કારણે એ વિસ્તારમાં એ જેલની અંદર પુષ્કળ પ્રમાણમાં માકડનો ઉપદ્રવ હતો તો એ આગામી એક કે બે મહિનાની અંદર સંપૂર્ણ કંટ્રોલ થઈ ગયો હતો તો આ વનસ્પતિનો જે એક આ ગુણ છે એ બહુ જ અગત્યનું ગણી શકાય અને એનું વ્યાપારીકરણ જો કરવામાં આવે તો એમાંથી કોઈ સારી પ્રોડક્ટ પણ બની શકે હવે પછી બીજો એક્વેટિક પ્લાન નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું હા આ જે નફટીઓ કરીને આ જે વનસ્પતિ છે ગુલાબી કલરનું ફૂલ તમે જોવો છો એ આઇપોમિયા કાર્નિયા કરીને આનું લેટિન નામ છે આ વનસ્પતિનું તો આ કોનોઓલેસી ફેમિલીનું છે અને આ વનસ્પતિમાં આવા ગુલાબી કલરના ફૂલ થાય છે ખાસ કરીને આપણે જે રતાળું છે એ જ આ વર્ગનો આ વનસ્પતિ છે અને તમે આપણે ધારો કે અમદાવાદ વડોદરાથી ઉપર જઈએ ત્યારે બસમાંથી કે તમને રોડ સાઇડની અંદર પુષ્કળ આ વનસ્પતિ જોવા મળે છે અને નફટિયો એટલા માટે કહે છે કે એ બેફામ રીતે એ વધે છે એને હિન્દીમાં બેસર્મ શબ્દ આપ્યો છે ગુજરાતીમાં નફટિયો કહે છે તો આ શબ્દ આપવાનું કારણ એ છે કે એનો ફેલાવો છે એ આડેધડ થાય છે અને ખાસ કરીને શેઢાપાડાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફેલાઈ જાય છે આનું બીજથી સંવર્ધન થાય છે પરંતુ આના બીજ છે એ પ્રમાણમાં ટોક્સિક છે એટલે કે ઝેરી છે અને પશુઓ માટે પણ એ નુકસાનકારક છે એટલા માટે આ વનસ્પતિને પશુઓ બહુ ખાતા નથી એટલા માટે એનો અનિયંત્રિત રીતે એનો ફેલાવો થાય છે ત્યાર પછી આના સ્ટેમ્પ છે એમાંથી પેપર બનાવવાનું પણ અમુક એનજીઓએ પ્રયત્ન કર્યો છે એટલે કે આના જે ડાળખાઓ છે એમાંથી પેપર પણ બનાવવાનો પ્રયત્ન થાય છે ત્યાર પછી આની મેડિસિનલ વેલ્યુની જે વાત કરીએ તો આની અંદર એક સેડેટિવ કેમિકલ જોવા મળ્યું છે એન્ટી કન્વર્ઝન્ટ જેવું એક કેમિકલ છે કે જે કદાચ દવામાં વપરાતું હોય તો આ એક એનો મેડિસનલ વેલ્યુની વાત કરીએ તો આ રીતે કોઈ રિસર્ચ કરીને આવી પણ દવા બનાવી શકે ત્યાર પછી આની જે ગુલાબી ફૂલ છે એટલે એને ગુલબસી નામ આપ્યું છે અને આ કોઈ બીજી કામની વનસ્પતિ નથી અને ખેતરની વાળ માટે ઘણા લોકો એને વાવે છે ત્યાર પછી બાળવાના કામમાં પણ લે છે અને હર્બલ પેસ્ટીસાઇડમાં પણ આનો ઉપયોગ થાય છે તમે ધારો કે અમુક જગ્યાએ લિટરેચરમાં જોયું હશે કે લીમડો ધતુરો અને એની સાથે આ નફટિયાના પાનને મિક્સ કરી અને પછી એને ઉકાળીને એમાં ગૌમૂત્ર મિક્સ કરી અને હર્બલ પેસ્ટિસાઇડ તરીકે વાપરવામાં આવે છે અને મોટાભાગે દરેક પ્રકારની જમીનમાં ઉગી જાય છે એટલા માટે આ વનસ્પતિ પણ પ્રમાણમાં ત્રાસદાયક પુરવાર થઈ છે હવેની વનસ્પતિ જોશું આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જળ શૃંખલા હા આ વનસ્પતિ તમે જુઓ કોબી જેવા એના પાન દેખાય છે એનું લેટિન નામ છે પિસ્ટિયા સ્ટ્રેટિયો આ નામની લેટિન નામની વનસ્પતિ છે એરેસી ફેમિલીનું આ પ્લાન્ટ છે અને આ જે પિસ્ટિયા શબ્દ છે એ એકચ્યુઅલી પિસ્ટોસ ગ્રીક વર્ડ છે એનો અર્થ વોટર થાય છે એટલે આ એક ઇક્વેટિક પ્લાન્ટ છે એટલે જલજ વનસ્પતિ છે પાણીમાં જેમ આ આપણે આગળની સ્લાઇડમાં જે જોયું કે જળકુંભી ફેલાય છે એવી જ રીતે આ પ્લાન્ટ પણ છે ખાસ કરીને વિદેશની અંદર ખાસ આને બહુ જ જોવા મળી છે અને વોટર કેબેજ પણ કહેવામાં આવે છે વોટર લેટ્યુસ પણ નામ છે ત્યાર પછી નાઇલ કેબેજ પણ એના એક નામ આપવામાં આવ્યું છે અને સેલ ફ્લાવર પણ કહે છે તો આવા અલગ અલગ પ્રકારના અલગ અલગ દેશમાં એના નામાકરણ થયા છે ત્યાર પછી આફ્રિકાના વિક્ટોરિયા લેક પાસે નાઇલ નદી ઉપર સૌ પહેલાં આ પ્લાન્ટ જોવા મળ્યો હતો અને બહુ જ ત્રાસદાયક છે અને ખાસ કરીને એમાં મચ્છરનો બ્રીડિંગ છે એ આ વનસ્પતિમાં થાય છે એટલે કે જ્યારે પાણીની અંદર આ વનસ્પતિનો ઉગાવો થાય ત્યારે પાંદડાની નીચેની સાઈડમાં મચ્છર એના ઈંડા મૂકે છે અને એ એને કારણે એના લારવા છે એ પાણીમાં ફેલાય અને પછી મચ્છરનો ઉપદ્રવ વધે છે એટલે એ દ્રષ્ટિએ આ પ્લાન્ટ છે ને એ નુકસાનકારક છે ત્યાર પછી બાવીસથી ત્રીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું જે તાપમાન હોય એવા વિસ્તારમાં આ પ્લાન્ટ છે એ વધારે જોવા મળે છે એટલે ઠંડા પ્રદેશમાં બહુ એનો ઉગાવો જોવા મળતો નથી અને એસિડિક સોઇલ હોય ખાસ કરીને છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ બે પીએચની જમીન હોય એમાં આ પ્લાન્ટ વધારે ફેલાય છે અને ચોખા પાણીની વનસ્પતિ હોય એમાં આ વધારે થાય છે ચોખા પાણીના તળાવમાં અને બેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કરવી હોય તો એના માટે આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે એટલે કે ઘણી વખત સીવેજનું વોટર હોય તો એની અંદર ધારો કે અમુક નુકસાનકારક તત્વો છે ધારો કે શિશુ છે પછી આર્સેનિક છે તો આવા જે તત્વો છે એને આ શોષી લે છે એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે આ વનસ્પતિનો ઉગાવો થાય તો એને કારણે જે સીવેજ વોટરની અંદર ખરાબ જે ધાતુના પ્રમાણ હોય છે એ એનો એ શોષણ કરી લે છે પછી આ વનસ્પતિને કારણે ખાસ તો લીલનો ફેલાવો અટકી જાય છે એટલે એક સારો ગુણ આપણે ગણીએ કે જ્યારે કોઈ મીઠા પાણીનો તળાવ હોય એની અંદર આ વનસ્પતિનો ફેલાવો વધે તો એમાં પછી લીલનો ફેલાવો બહુ થતો નથી તો એ એક આનો સારો ગુણ છે ત્યાર પછી માછીમારોની બોટ માટે પણ આ રૂપ હોય છે જેવી રીતે આપણે જળકુંભીમાં જોયું કે જ્યારે સંપૂર્ણ ફેલાઈ જાય તો એમાં બોટિંગ નથી થતું ત્યાર પછી મચ્છીમારી પણ નથી થઈ શકતી એટલે આ રીતે આ વનસ્પતિ ત્રાસદાયક છે અને આને કંટ્રોલ કરવો હોય તો આપણે જેમ હરબી સાઇડ ટુ ફોર ડી વાપરીએ છીએ તો એવી રીતે કરી શકીએ મિકેનિકલ હાર્વેસ્ટિંગ એ કરી શકાય એટલે કે આપણે ધારો કે કોઈ મશીનથી એને એકઠું કરીને પણ પાણીમાંથી દૂર કરી શકીએ અને ખાસ કરીને એમાં ઓક્ઝેલેટ છે ને રીચ પ્રમાણમાં એટલે ઓક્ઝેલેટનું પ્રમાણ બહુ હોય છે એટલે ઘણી વખત આનો ઉપયોગ ખોરાકમાં કરવા કરી શકાતો નથી અને એનિમલ ફીડ ક્યારેક બનાવીએ છે તો એમાં પણ આ એમાં ઓક્ઝેલેટનું પ્રમાણ વધારે હોવાથી એ નુકસાનકારક સાબિત થયું છે એટલે ખાસ કરીને પશુના ખાણ માટે પણ એટલું બધું આ ઉપયોગી નથી હવેની વનસ્પતિ આપણે જોશું કોનો કાર્પસ જે હમણાં છેલ્લા લગભગ છ મહિનાથી આપણે હા છ મહિનાથી આપણે આનો વિવાદ છે સોશિયલ મીડિયામાં પણ બહુ જોયો અને ખાસ કરીને આપણે સરકારી વન વિભાગે પણ આનો પરિપત્ર બહાર પાડ્યો હતો કે સ્થાનિક જે કંઈ સરકારી નર્સરી છે એ નર્સરીની અંદર એનો રોપાવો તૈયાર ન કરવા માટેનો પ્રિન્સિપલ સીસીએફનો આદેશ હતો પરંતુ થોડોક આ વનસ્પતિનો સોશિયલ મીડિયા ઉપર એટલો બધો હુઆપો થયો કે જેને કારણે મોટા જ ધારો કે શહેરની અંદર હજારો પ્રમાણમાં વૃક્ષો હતો એ કાપવાનો પણ વખત આવ્યો હતો પણ એક રીતે જોઈએ તો આ વનસ્પતિ છે એ વધારે ટીડીએસવાળી જે જગ્યા હોય ધારો કે બે હજાર કે બાવીસસો કરતાં સારનું પ્રમાણ વધારે હોય એટલે કે ખારી જમીન હોય ખારું પાણી હોય ખાસ કરીને ધારો કે કોસ્ટલ એરિયામાં કે સમુદ્ર કિનારે તો એવા વિસ્તારની અંદર આ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં થાય છે અને આ એક જાતની ચેરિયાની જ જાત છે એટલે કે આપણે ચેરના વન હોય છે કિનારે તો એની જ એ જ ફેમિલીનું છે એટલે આ વનસ્પતિ કદાચ કોસ્ટલ એરિયામાં જો વાવી હોય તો એનો કોઈ ત્યાં એટલું નુકસાનકારક નથી પરંતુ સિટીમાં ધારો કે વચ્ચે વાવવું હોય તો આ વનસ્પતિના જે પોલન છે એ પોલન અસ્થમાં કરે છે ખાસ કરીને તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો પાકિસ્તાનના કરાંચીની અંદર લગભગ વીસ લાખ જેટલા વૃક્ષો આ વનસ્પતિના વાવ્યા છે તો એને કારણે આજ ત્યાં પ્રોબ્લેમ થઈ ગયો છે બીજું આની એક ખાસિયત એ છે કે આ વનસ્પતિ લગભગ ઓછામાં ઓછા પાણીથી થાય છે અને આ વનસ્પતિના મૂળ છે એ એટલા બધા ઝડપથી વધે છે કે જે જગ્યાએ તમે વાવી હોય એની આજુબાજુના બોર હોય નીચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય કુવાઓ હોય તેની અંદર એના તંતુ મૂળ જેવા લાંબા લાંબા ઓછામાં ઓછા પંદર પંદર ફૂટ લાંબા એના મૂળ છે એ ઝાડાની જેમ ફેલાઈ જાય છે અને પાણીને શોષી લે છે તો આ વનસ્પતિને કારણે જે ભૂગર્ભ જળ છે એનું પુષ્કળ પ્રમાણમાં શોષણ થાય છે તો એવી રીતે આ છે એ ત્રાસદુ સાબિત થયું છે એટલે પણ જે જગ્યાએ માત્ર તમારે ધારો કે ગ્રીનરી કરવી હોય તો આ બેસ્ટ પ્લાન છે ધારો કે અમુક જગ્યાએ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આ લોકો કમ્પાઉન્ડમાં વાવે છે પરંતુ એક આનું ખાસિયત એ છે કે આની અંદર ઘણા એમ કહે છે કે આ વનસ્પતિ ઓક્સિજન નથી દેતી કાર્બન ડાયોક્સાઇડ દે છે ખરેખર એ વાત ખોટી છે કેમ કે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કોઈ પણ વનસ્પતિ ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે કોઈ વનસ્પતિ એવી નથી કે જે કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્સર્જનમાં બહાર પાડે તો આ બધા તો એ એ તથ્ય વિનાની વાત છે એટલે એટલો બધો એનો આપણે બહુ જ કુપ્રચાર થયો છે પરંતુ આપણે એને સિલેક્ટિવ એરિયામાં વાવ એનો ઉપયોગ કરી અને આપણે એને વાવી શકીએ અને એનો ઉપયોગ કરી દાખલા તરીકે કોસ્ટલ એરિયા છે તો ભા ગુજરાતની અંદર અવળો મોટો સમુદ્ર કિનારો છે તો સમુદ્ર કિનારે કદાચ વૃક્ષારોપણ કરવું હોય તો આના જેવો બેસ્ટ પ્લાન્ટ એ કંઈ નથી પરંતુ આ વનસ્પતિનો અસ્થમા કરવા માટેનો જે ગુણ છે એના પોલનનો એને કારણે બહુ જ વધારે એનો કુપ્રચાર થયો છે એક નોઈઝ બેરિયર તરીકે પણ આને વાવી શકીએ કેમકે આ વનસ્પતિ જ્યારે વાવીએ છીએ ત્યારે એની એકદમ ઊંચી હાર થાય છે અને એક એવી દિવાલ થઈ જાય છે ગ્રીન ગ્રીન વોલ થઈ જાય છે કે એ નોઈઝ બેરિયર તરીકે કામ કરે છે ત્યાર પછી બીજી એક આની ખાસિયત એ છે કે આ વનસ્પતિને તમે કાપીને જુદા જુદા પ્રકારના શેપ આપી શકો અમુક જગ્યાએ એની દીવાલ જેવું તમે ધારો બનાવવું હોય તો આની હેજ બનાવી શકાય જેમ આપણે મહેંદીની કરીએ છીએ વાળ એવી રીતે પણ કરી શકાય છે પર તો આ બધી વસ્તુ છે એના એક પોઝિટિવ પાસાઓ છે પરંતુ ગલ્ફ કન્ટ્રીઝની અંદર આ વનસ્પતિ સૌથી વધારે હતી ખાસ તો આપણે સાઉદી અરેબિયા દુબઈ એ બધા વિસ્તારમાં સૌથી વધારે હતી અને જ્યારે ભારતમાં ચારથી પાંચ જ વર્ષ પહેલાં સૌથી પહેલાં આવી છે પણ અત્યારે નર્સરીમાં એટલા બધા રોપાઓ એના વેચાય છે કે સામાન્ય જન પણ લઈ જાય છે અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીવાળા છે એ પોતાના કમ્પાઉન્ડની અંદર પણ તાત્કાલિક ગ્રીનરી કરવા માટે આ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં વાપરે છે અને આનું લાકડું છે એ ચારકોલ બનાવવામાં પણ વપરાય છે આના પાન છે એ સામાન્ય બકરીનો ચારો તરીકે વપરાય છે તો આ એ રીતે જોઈએ તો આનો એક લિમિટેડ ઉપયોગ પણ છે પરંતુ જે રીતે આ વિવાદ છેલ્લા છ મહિનામાં વનસ્પતિનો થયો તો એટલો બધો મારી દ્રષ્ટિએ એટલો બધો એનો સાવ ધરમૂળથી કાઢી નાખવા માટેની જરૂર નથી જેટલો ગાંડબો નુકસાન કરે છે એટલું આપણે આ કોનો કાર્પસ નુકસાન નથી કરતું માત્ર ઘરની આજુબાજુમાં શહેરી વિસ્તારમાં આપણે વાવીએ તો એને કારણે એક અસ્થમાનો પ્રોબ્લેમ અને બીજો કે જમીનની અંદરનો જે પાણીનો સોર્સ છે એ ખેંચી લેવા માટેનો એનો જે ગુણ છે એને કારણે આ વનસ્પતિ છે એ આપણે ઈચ્છવા યોગ્ય નથી પરંતુ અમુક એરિયાની અંદર ધારો કે કોસ્ટલ એરિયામાં કે સેલિનિટી વધારે હોય વધારે ક્ષારવાળું પાણી હોય તો એ વિસ્તારમાં વાવવી હોય તો આ વનસ્પતિ વાવી શકાય અને ખાસ કરીને વિન્ડ બ્રેક તરીકે જો વાવવી હોય તો પણ વાવી શકાય તો આ રીતે આ કોનો કાર્પસ છે એનો હમણાં જ પછી ખુલાસો સરકારે પણ કરવો પડ્યો ખાસ કરીને વન વિભાગે પણ કરવો પડ્યો એણે એમ કીધું છે કે જે રીતે સોશિયલ મીડિયામાં આ વનસ્પતિનો ઉપો થયો છે એટલો બધો અમે એમ નથી કહેતા કે આનો તમારે જે જગ્યાએ ભાવ એને મૂળમાંથી કાપી જ નાખો અમે એમ કહીએ છીએ કે અમારી જે સરકારી નર્સરીઓ છે એમાં આ વનસ્પતિને પ્રોત્સાહન ન આપવું રોપવા ઉછેર માટે આના સિવાયની બીજી ઘણી અગત્યની વનસ્પતિ છે ખાસ કરીને ઔષધિ વનસ્પતિઓ છે તો એ બધી વનસ્પતિઓનો રોપાવો વધારે ઉછેર કરો આનું પ્રમાણમાં ન કરો એવો એક એનો આદેશ હતો તો એને કારણે આટલો મોટો વિવાદ હતો હવે પછીનો આપણે વનસ્પતિ જોઈશું આ સુબાબુલ નેક્સ્ટ સ્લાઇડ સુબાબુલ છે છે એનું લેટિન નામ છે લેવસિનિયા લેવકોસેપ ફાલા આ જે લેટિન નામવાળી વનસ્પતિ છે એક્ચુલી ફેબેસી ફેમિલીની છે અને એનું નેટિવ એકચ્યુલી દક્ષિણ મેક્સિકો છે ખાસ કરીને સેન્ટ્રલ નોર્ધન એન્ડ સેન્ટ્રલ અમેરિકાથી આ વનસ્પતિ આવી છે અને આપણા એશિયાની અંદર આ વનસ્પતિ છે એ ફેલાઈ ગઈ છે અને લગભગ વન ઓફ ધ હંડ્રેડ વર્સ્ટ ઇન્વેઝિવ સ્પીસીસ ગણાય છે એટલે તમે ધારો કે સો વનસ્પતિ ત્રાસદાયક વનસ્પતિની યાદી બનાવો તેમાંની આ વનસ્પતિ છે અને ખાસ કરીને આયુષીએન જે છે એનું એક પર્ટિક્યુલર એનું કમિશન છે ઇન્વેઝિવ સ્પીસીસ સ્પેશિયાલિસ્ટ ગ્રુપ ઓફ આયુષિયન એ લોકોએ આની યાદી બનાવી છે ને એમાં આ વનસ્પતિનું નામ છે હાઈલી ઇન્સ ઇન્વેઝિવ છે એટલે કે ખૂબ જ ફેલાય છે અને તાઇવાન ફિજી હોંગકોંગ દક્ષિણ અમેરિકા ઉત્તર ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા અને યુરોપ આટલા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે અને આ વનસ્પતિની ખાસિયત એ છે તમે બગીચાની અંદર ધારો કે એક વખત આનું એક પ્લાન્ટ હોય તો એટલા બધા બી એના ખરે છે તમે જુઓ કે આની જે પોટ દેખાય છે સામે તાંબા કલરની તેમાંથી એના બી ખરે છે એ બી ખરવાને કારણે એટલું બધું એ જે જે તે બગીચામાં કે એરિયામાં એ ફેલાઈ જાય છે તમે જુઓ એના ફૂલ સફેદ દેખાય છે ને ઓલી જે આપણે આની જે પેલ્ટોફોમ જેવી એની આ પોટ છે તો આની અંદર જુઓ શૂપ ઘણા બધા બીજ હોય છે તો આ બીજને કારણે એ પુષ્કળ પ્રમાણમાં ફેલાય છે અને બીજું કે આ કોઈ પણ ઢોર છે આના પાન ખાતા નથી એટલે જે જગ્યાએ ઉગી જાય છે ત્યાં એ પુષ્કળ પ્રમાણમાં એનો વધારો થતો જ રહે છે અને શહેરી વિસ્તારમાં એ અનવોન્ટેડ સ્પીસીસ ગણાય છે એટલે ખાસ કરીને જો લાકડાની જરૂરિયાત હોય બાળ ઇમારતી લાકડું અથવા તો બળતણ માટેનું તો આ વનસ્પતિ બેસ્ટ છે તમે ધારો કે અમુક જગ્યાએ એનો ડેન્સ ઉગાવો કરો તો એનું જે ઝાડું કે આ આ વૃક્ષ છે બહુ જ મોટું થાય છે ગુલમોર જેવડું મોટું થાય છે તો એનું એ લાકડું છે એનો તમારે ઉપયોગ કરવો હોય તો આને પુષ્કળ પ્રમાણ તમે કરી શકો પરંતુ શહેરની અંદર કે બગીચાઓમાં જ્યારે આ વનસ્પતિ છે આના બીજ ખરે છે તો પછી એટલો બધો એનો જો એનો કંટ્રોલ કરવામાં ન આવે તો આગામી એક કે બોર બે વર્ષમાં પછી એને દૂર કરવું અઘરું થઈ જાય છે આપણે ઘણા બગીચોમાં જોયું છે કે સુબાબુલનું બી ખૈરું હોય ત્યાર પછી બધે ઓર્નામેન્ટલ જે પ્લાન્ટ્સ છે એને પછી વાવવા માટેની જગ્યા રહેતી નથી અને પવન અને વરસાદમાં મૂળમાંથી ઉખડી જવાનો આનો ગુણ છે એટલે તમે જોયો હશે કે જ્યારે વાવાઝોડું આવે અને વરસાદ પડે ત્યારે સૌથી વધારે પ્લાન્ટ છે એ આના આ વૃક્ષ છે એના ખરી જાય છે ખાસ કરીને વૃક્ષ પડી જાય છે બીજું આની અંદર બીજની અંદર એક માઇમોસી કરીને માઇમોસીન કરીને ટોક્સિક હોય છે તો એને કારણે આ વનસ્પતિ છે એ ના બીજ અને પાંદડા છે એ કોઈ પશુઓ ખાતા નથી પણ લાકડા માટે વાવી શકીએ બળતણ માટે વાવી શકીએ તો બગીચામાં કે શેરોમાં નહીં તો આ રીતે એક આ એક સુબાબુલ છે એ પણ વિદેશથી આવેલું કેમકે આનું એકચ્યુઅલી નેટિવ ઇન્ડિયા નથી આ આવી રીતે બહારના દેશમાંથી જ આવેલી વનસ્પતિ છે પણ છેલ્લા પચાસ સો વર્ષની અંદર પણ આપણા દેશમાં આનો ઉગાવો પુષ્કળ પ્રમાણમાં થઈ ગયો છે પછીની વનસ્પતિ આપણે જોશું ઇમ્પેશન્સ ઇમ્પેસન્સ સલકાટા મેં જ્યારે પાંચ એકત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસના વેલ્યુ ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી અને પાંચમી ઓક્ટોબર બાવીસના મારો વેલ્યુ ઓફ ફ્લાવરનો જે વેબિનાર હતો ત્રણસો સુડતાલીસ નંબરનો આપણા ગિરનારી મંડળનો એમાં મેં બે વીડ ની વાત કરી હતી કે જે વનસ્પતિ વધારે ફેલાઈ ગઈ છે વેલ્યુ ઓફ ફ્લાવરમાં એમાંની બેમાં એક આ ગુલાબી ફૂલવાળી આ વનસ્પતિ છે આ એકચ્યુઅલી બાલસમ ફેમિલીનું છે એટલે આ વેલ્યુ ઓફ ફ્લાવરમાં આનો ઉગાવો એટલો બધો થઈ ગયો છે કે ત્યાંના વિભાગે આનો આદેશ આપ્યો છે કે આ વનસ્પતિ બને એટલી દૂર કરો ઉખેડીને મૂળમાંથી એટલા માટે કે આ વનસ્પતિ જેમ ફેલાતી જાય છે તો વેલ્યુ ઓફ ફ્લાવરનું એકચ્યુઅલી મહત્ત્વ ત્યાં ફૂલોની જે જૈવ વિવિધતા છે એને કારણે છે તો વેલ્યુ ફ્લાવરમાં જો આ ફૂલ પુષ્કળ પ્રમાણમાં જો એંસી નેવું ટકા જગ્યા રોકી લે તો બાકીની જે અગત્યની ચારસો પાંચસો જે સ્પીસીસ છે એનો ઉગાવો ન થાય બીજું આ વનસ્પતિની એક ખાસિયત એ છે કે આની જે પોડ હોય છે કે સીંગ હોય છે એમાંથી પટ અવાજ સાથે એના બી છે એ દૂર સુધી ફેલાય છે એટલે કે અમુક મીટર સુધી આના બી છે એ એ જ્યારે સીડ એની સીંગ ફાટે છે ત્યારે દૂર સુધી ફેલાઈ જાય છે અને એને કારણે એનો ફેલાવો બહુ ઝડપથી થાય છે તો આ વનસ્પતિ એકચ્યુઅલી વેલ્યુ ઓફ ફ્લાવરમાં પણ એક ત્રાસદાયક વનસ્પતિ કે બહુ જ વધી ગઈ છે મેં જ્યારે એકત્રીસ ઓગસ્ટ બાવીસના રોજ આ વેલ્યુ ફ્લાવરની મુલાકાત લીધી ત્યારે મેં જોયું કે દરેક જગ્યાએ રોડ સાઇડમાં ત્યાર પછી અંદર જે વેલ્યુ ઓફ ફ્લાવરના વિસ્તારમાં ચારે બાજુ ગુલાબી કલરના ફૂલવાળી આ વનસ્પતિ જોવા મળી હતી તો આ રીતે આ વનસ્પતિ ત્યાં પણ બહુ ઇન્વેસિવ તરીકે સાબિત થઈ છે અને ખાસ કરીને ઠંડા પ્રદેશના જે દેશ છે તો એની અંદર પણ આ વનસ્પતિ છે એ ઘણી ફેલાઈ ગઈ છે તો અને એકચ્યુલી કંટ્રોલ કરવા માટે વિભાગે પણ ત્યાં સ્પેશિયલ પ્રયત્નો કરવા પડે છે નહીંતર વેલ્યુ ઓફ ફ્લાવરનું જે મહત્ત્વ છે એ આ વનસ્પતિના ઉગાવવાના કારણે ઘટી જાય ત્યાર પછીની નેક્સ્ટ પ્લાન્ટ આપણે જે જોઈશું આ સફેદ ફૂલવાળું પોલિગોનમ પોલીસ્ટ્રેચાઇસ એમ આ વનસ્પતિ જે છે એ પણ બીજા નંબરનો વીટ છે વેલી ઓફ ફ્લાવરમાં ફ્લાવરિંગ પ્લાન્ટ છે અને પોલીગોનેસી ફેમિલીનું છે અને આને હિમાલયન નોટ વીટ કહે છે એ પણ વેલ્યુ વેલી ફ્લાવરમાં આ નિંદામણ તરીકે બહુ જ વધી ગયું છે અને ખાસ કરીને એનું નેટિવ છે એ મ્યાનમાર અફઘાનિસ્તાન અને સાઉથ વેસ્ટ ચાઈના છે એકચ્યુલી એ કન્ટ્રીમાંથી આવેલું છે અને આપણા વેલી ઓફ ફ્લાવર વિસ્તારમાં બહુ જ ફેલાઈ ગયું છે અને આ ખૂબ જ પ્રમાણમાં આનો ઉગાવો હોવાને કારણે જે સ્થાનિક પ્રજાતિ છે એનો ઉગાવો છે એ મર્યાદિત થઈ જાય છે અને આની મૂળની ડાળીઓ કટિંગ વાવવાથી પણ ઉગી જાય છે પણ અમુક જગ્યાએ સિક્કિમમાં અને દાર્જિલિંગમાં શાકભાજી તરીકે આની ડાળીઓ વપરાય છે એટલે આગળ વનસ્પતિ આપણે જે જોઈએ એના જેટલું આ ટોક્સિક નથી આની વનસ્પતિ છે એના ડાળખા છે એ શાકભાજી તરીકે વપરાય છે દાર્જિલિંગમાં અને સિક્કિમમાં તે રીતે જોઈએ તો આ વનસ્પતિ ટોક્સિક નથી પરંતુ એનો ઉગાવો પુષ્કળ હોવાને કારણે એ ત્યાં ઇન્વેઝિવ પ્લાન્ટ તરીકે સાબિત થયો છે અને વનવિભાગ માટેનો એ વધારે ચિંતાનો વિષય બન્યો છે કે આ વનસ્પતિ પણ વેલ્યુ ફ્લાવરમાં બીજી વનસ્પતિને સપ્રેસ ન કરે એના માટે એને દૂર કરવી જરૂરી છે પછીની સ્લાઇડમાં આપણે જોશું કે આ જે ક્રોમોલેનિયા ઓડોરેટરને કરીને આ એક વનસ્પતિ છે એસ્ટરેસી ફેમિલીનું છે હવે આ જે વનસ્પતિ છે એ લગભગ એનું જે ક્લાસિફિકેશન જોઈએ તો આયુષ્ય એને જી ફાઈ તરીકે ક્લાસિફાઈ કર્યું છે તો જી ફાઈનો મતલબ એમો એવો થાય છે કે વાઇડ સ્પ્રેડ અને એબન્ડન્ટ આ વનસ્પતિ છે એટલે સમગ્ર વિશ્વની અંદર આ બહુ બહુ જ ફેલાઈ ગયેલી વનસ્પતિ છે ફ્લાવરિંગ શ્રફ છે પરંતુ એનું નેટિવ અમેરિકા છે ફ્લોરિડા ટેક્સાસ વિસ્તારનું નેટિવ છે અને સિયામ વીટ તરીકે એ ઓળખાય છે ડેવિલ વીટ પણ એનું એક નામ છે તો આ રીતે આ વનસ્પતિ લગભગ ઓલ ઓવર ધ વર્લ્ડની અંદર બહુ જ ઇન્વેસિવ તરીકે સાબિત થયું છે અને ખાસ કરીને પ્રોબ્લેમેટિક તો એ આફ્રિકામાં પણ વધારે સાબિત થયું છે શું કામ કે જે આફ્રિકાના રેઇન ફોરેસ્ટ છે એની અંદર આનો ઉગાવો પુષ્કળ પ્રમાણમાં થયો છે તો કારણે સ્થાનિક પ્રજાતિ છે એ સપ્રેસ થઈ જાય છે ત્યાર પછી શ્રીલંકામાં પણ આનો સારો કોકોનટ જે પ્લાન્ટેશન છે શ્રીલંકાની અંદર બગીચાઓ છે નાળિયેરના એની અંદર પણ આનો પુષ્કળ ઉગાવો થઈ ગયો છે એને કારણે પણ એ ત્રાસદાયક સાબિત થયું છે ત્યાર પછી પશુ માટે થોડું ટેક્સિક ટોક્સિક છે એટલે ઝેરી છે એટલા માટે પશુ આને ખાતા નથી અને એલર્જીક રિએક્શન આવે છે અને ઓગણીસો ઓગણીસમી સદીમાં બોટનિકલ ગાર્ડનમાંથી આ ફેલાયેલું છે તો આ વનસ્પતિ ઓવરઓલ ઇન્ટરનેશનલ કક્ષાએ જો આપણે ઇનવેશિવ પ્લાન્ટનું લિસ્ટ જોઈએ તો એમાં આ વનસ્પતિ આવે છે હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આવી જે ત્રાસદાયક વનસ્પતિ છે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય તમે જુઓ કે ચારે બાજુ જે અલગ અલગ ગોળ ચક્કર છે એની અંદર અલગ અલગ શબ્દો લખેલા છે પહેલું છે રિકોગ્નાઇઝ બીજું છે રિડ્યુસ ત્રીજું છે રીયુઝ ચોથું છે રિસાયકલ પાંચમું છે રિકવર છઠ્ઠું છે રિપ્લેસ સાતમું છે રિમૂવ અને આઠમું છે રેગ્યુલેટ તો આવી રીતે તમે એનઆઈએસ એટલે કે નોન ઇન્ડિજિનિયસ સ્પીસીસ તો આવી રીતે સ્થાનિક જે જાતો ન હોય અને ઇન્વેઝિવ સ્પીસીસ હોય એનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું એ આ આઠ પ્રકારના શબ્દોમાં બતાવવામાં આવ્યું છે રેકોગ્નાઇઝ એટલે સૌથી પહેલાં તો તમે એને ઓળખો કે કઈ આ ત્રાસદાયક વનસ્પતિ છે પછી બીજું એને રિડ્યુસ કરો એટલે કે એનું પ્રમાણ ઘટાડો પછી રિયુઝ કરો એટલે કે આપણે જેમ જોયું કે અમુક વનસ્પતિમાંથી અમુક પ્રોડક્ટ બને છે તે પ્રોડક્ટ કરીને એનો રિયુઝ કરો ત્યાર પછી રિસાયકલ કરો એટલે એમાંથી ધારો કે કંઈ બીજી વસ્તુ બનતી હોય તો એ પણ ઉપયોગ કરી શકાય ત્યાર પછી એને રિકવર કરવો પછી રિપ્લેસ કરો એટલે કે એ જગ્યાએથી ઉખાડીને એની જગ્યાએ બીજી સ્થાનિક વનસ્પતિ વાવું રિમૂવ કરો અને રેગ્યુલેટ કરો એટલે કે અવારનવાર એનું મૂલ્યાંકન કરીને એનું રેગ્યુલેશન પણ કરવું જરૂરી છે આવી રીતે આઠ આર છે એ આ જે મેનેજમેન્ટના છે ખાસ કરીને આવી ત્રાસદાયક વનસ્પતિના એ આઠ રીતે આપણે એને કંટ્રોલ કરી શકીએ અને હવે છેલ્લી સ્લાઇડમાં આપણે જોઈશું કે આપણા એડમિન્સર કેડી મિતિલે સાહેબનો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર સોળનો એગ્રો સંદેશમાં એક લેખ હતો ગાંડો બાવળ જમીનમાંથી પાણી ચૂસવાની અસાધારણ શક્તિ ધરાવે છે આ ટાઇટલ સાથે ગાંડા બાવળનો એક આર્ટિકલ લગભગ સાત વર્ષ પહેલાં સંદેશમાં પબ્લિશ થયો હતો તો આમાં એ વખતે પણ ગાંડા બાવળની શું તાકાત છે ને શું એની ત્રાસદાયક એની કેરેક્ટર છે એ બધું આનું વર્ણન કરેલું છે તો આ રીતે આ એક લેખ પણ આજના આ વેબિનાર માટે મને ઉપયોગી લાગ્યો એટલે એક સ્લાઇડ તરીકે પસંદ કર્યો છે હવે આજના વેબિનારનો ઉદ્દેશ એકચ્યુલી આવી જે ત્રાસદાયક વનસ્પતિને ઓળખી અને એનું નિયંત્રણ કરવાનો છે એનજીઓ છે એક્ટિવિસ્ટ છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ યોગ્ય દિશામાં પગલાં લઈ અને ભાવિ પેઢીને ઉપયોગી વનસ્પતિનો વારસો આપે એના માટે એક આ બહુ અગત્યનું છે આજનું આજ ડિસ્કશન છે અને આના ઉપરથી જો કોઈ પણ પોલિસી બનાવી અને એને કંટ્રોલ કરવાની જો શરૂઆત કરવામાં આવે તો આજે એકસો સુડતાલીસ વરસ પછી ગાંડા બાવળની પરિસ્થિતિ આજે આપણે જોઈએ છીએ તો આપણે ભાવિ પેઢીને આગામી પચાસ સો વર્ષ પછી કેવી વનસ્પતિ આપી શકશું એ તમે જ હવે કલ્પના કરી શકો છો તો આ રીતે જોતાં આ આજનું આ વક્તવ્ય છે એ મારી દૃષ્ટિએ એક ખાસ કરીને ગવર્મેન્ટ મશીનરી માટે અને એનજીઓ માટે અને એક્ટિવિસ્ટ જે લોકો છે ખાસ કરીને એના માટે બહુ જ અગત્યનું છે અને ભવિષ્યમાં આના માટે કોઈ પીઆઈએલ દાખલ કરી અને જેવી રીતે તામિલનાડુની અંદરથી ગાંડા બાવળને દૂર કરવા માટેનો આદેશ હાઈકોર્ટે કરવો પડ્યો તો એવી રીતે જો ગુજરાતમાંથી પણ ગાંડા બાવળને દૂર કરવા માટે જો આવો કોઈ પ્રયત્ન કરવામાં આવે તો આપણે જે ગામડાની અંદર આ જે વસ્તુનો ત્રાસ જોઈએ છીએ ખાસ કરીને કોઈનું ધ્યાન કદાચ આ વસ્તુ પર ગયું નથી એક વસ્તુ મને અગત્યની એ એવી લાગે છે કે ઓગણીસો ને એંસીથી નેવુંના દાયકાની અંદર એક કહેવાતા પર્યાવરણવિદ અથવા તો વનસ્પતિશાસ્ત્રીય અથવા તો જે એક્ટિવિસ્ટ છે એણે એટલો બધો પ્રયત્ન કર્યો ગાંડા બાવળનું આજ એનું નામ એટલા માટે નથી લેતો કેમ કે હયાતય નથી પરંતુ એ એક જ વ્યક્તિને કારણે આપણા સૌરાષ્ટ્રની અંદર ગાંડો બાવળ આટલો બધો ફેલાનો છે મારી પાસે ગુજરાત સમાચારનું એક કટિંગ છે એની અંદર એવું લખ્યું છે કે એકલ પંડે બાવીસ ટ્રક ભરાય એટલું ગાંડા બાવળનું બી વિતરણ કરનાર એક પાગલ વૃક્ષ પ્રેમી આવા ટાઇટલ સાથેનું એક કટિંગ મેં ઓગણીસો નેવું બાણુંમાં વાંચેલું અને એ વ્યક્તિને જ્યારે હું બાણુંમાં રૂબરૂ મળ્યો ત્યારે મેં એને કીધું હતું કે તમે જે આ વસ્તુ કરો છો એ ભાવિ પેઢી માટે બહુ જ નુકસાનકારક સાબિત થશે ત્યારે એણે એમ કીધું હતું કે મારો પ્રયત્ન એવો છે કે ભવિષ્યમાં બળતણ માટે મોટા વૃક્ષો ન કપાય એટલા માટે હું ગાંડા બાવળને પ્રોત્સાહન આપું છું અને એનો ફેલાવો કરું છું અને મેં એક સ્પેશિયલ મશીન બનાવ્યું છે એની અંદર તમે ગાંડા બાવળનું બી નાખતા જાઓ હેન્ડલ મારો એટલે વીસ ફૂટ દૂર પડતું જાય રોડની બે સાઈડમાં એનો એનું વિતરણ થાય અને પછી ચોમાસામાં વરસાદ પડે ત્યારે પુષ્કળ ઉગી જાય તે વ્યક્તિ એક વ્યક્તિને કારણે આજે ઓગણીસો ને એંસી નેવુંના દાયકામાં જે ગાંડા બાવળનું વાવેતર થયું છે તો એ વખતે ખબર નથી કે વન વિભાગે પણ કેમ એનો વિરોધ ન કર્યો ગવર્મેન્ટે પણ શા માટે એને ડિસ્કરેજ ન કર્યા પરંતુ એક વ્યક્તિને કારણે આજે આટલો બધો આપણે ત્રાસ આજે ભોગવીએ છીએ તમે ગામડાની કોઈ વ્યક્તિને ખાસ કરીને ખેડૂત સાથે વાર્તાલાપ કરો તો તમને ખ્યાલ આવે કે ગામડાની અંદર શું પરિસ્થિતિ છે ગાંડા બાવળની તો આ એક સૌથી ઉદાહરણરૂપ એક આ વસ્તુ છે અને ભવિષ્યમાં આ વસ્તુ ન થાય એના માટે સજાગ રહેવું જોઈએ અને તે દિવસે સોશિયલ મીડિયા નહોતું એટલે કોનો કારપોરેશનનો આજે વિવાદ જે રીતે સોશિયલ મીડિયામાં ચાલી ગયો હતો એટલો ગાંડા બાવળ માટે નહોતો થયો ધારો કે એ વખતે થયો તો કદાચ કંટ્રોલ થઈ ગયો હોત પણ આજે તમે જુઓ છો કે એનો ત્રાસ છે એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ એક સંદેશ સાથે મારું આજનું વક્તવ્ય અહીં પૂરું કરું છું અસ્તુ ખૂબ ખૂબ આભાર શ્રી ઉમેશભાઈ ઠાકી સાહેબ સરસ વાયતી હોય ગાંડો બાવા ગંધારી ગાજર ઘાસ જલકુંભી નપટીઓ જલ શુંખલા ગોનો લાસો અને ગુલ મહેંદી ને એ બધું પોલીગોનમ અને યુપેટોરિયમ એટલે કે આયા પાક હવે એક સ્પીસીઝ આનો ઉલ્લેખ રહી ગયો છે એ પણ ગુજરાતમાં જોવામાં આવશે પહેલા જોવામાં આવતી નથી કેશિયા યુનિફ્લોરા એને આબરેજ કહેવામાં આવે છે કેશિયા ઇનિફ્લોરા એ પણ અ ઇન્વેઝિવ સ્પીસીસ છે કેસી આયન હે એ ગાજર ઘાસ ને કંટ્રોલ કરવા માટે બસાવ ઉપયોગી છે આબ્રેશ તો એ રીતનો ઉપયોગી છે હવે તૃષ સાહેબ પણ આજે જોડાયેલ છે તૃષ સાહેબ ને સ્પેશિયલ કમિટી મતલબ વિલ છે કે બે શબ્દો કહે અ થેન્ક યુ હું મૈં આભાર થેન્ક યુ અ આંદર ખાસ તો મારા બાબતે કહેવાની છે જે અમે ટર્મિનોલોજી આવી હતી ક્વોરેન્ટાઇન આ જે શબ્દ છે એ ખરેખર પહેલાં શું હતું કે વિદેશમાં આપણે કોઈ પણ સફરમાં જતા ત્યારે વાણને દરિયા કિનારાથી દૂર ચાલીસ દિવસ સુધી રોકી રાખવામાં આવતું અને દરિયાના કાંઠાથી જ્યારે ખબર પડે વાણ આવ્યું છે ત્યારે અહીંથી ડૉક્ટર જાય અને તપાસ કરે પછી બધા દર્દીમાં કંઈ રોગ ન હોય પછી એને દરિયા કિનારા આવવા દેવા માટે આવે એટલે એના ઉપર ત્યાં ક્વોરન્ટાઇન શબ્દ લાગ્યો હતો બીજું કે એરપોર્ટ ઉપર તમે ગમે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જાઓ તો પહેલી ચોકી છે એ હંમેશા ક્વોરન્ટાઇનની હોય અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એની કલેક્ટર કક્ષાનો એક વ્યક્તિ ત્યાં બેસતો હોય જે એને ક્વોરન્ટાઇનની બધી બાબતો જોતા હોય એની ફેસિલિટી પણ કરવામાં આવે કોઈ એવી વસ્તુ તમે બહારથી લ્યો તો તુરંત એનું ઝૂમી કિસીન કરી અને તમને ચોવીસ કલાક પછી તમને આપે એમાં મિથિલિન બ્રોમાઇડ કરીને એક વાયુ વપરાય છે એટલે એ એક ખાસ બાબત કહેવાની હતી બીજું કે આ જે બધી વનસ્પતિઓ અત્યારની જે આપણી મશીનરી અને અત્યારનું જે આપણું સમાજની અંદર જે કાંઈ જોવો તો એક પ્રકારનો અભાવ દરેક બાબતો પ્રત્યેનો એ જોતા કુદરત અટકાવે તો જ થાય બાકી કશું થઈ શકે નહીં એવી એક આ બાબત બની ગઈ છે તમે તો એક હોય એવું જોવા મળતું નથી પછી અમુક વનસ્પતિ સેલિડિટી ફેલાવે કોઈ પણ વનસ્પતિ દુનિયામાં સેલિડિટી ફેલાવે નહી હંમેશા સેલિડિટી દૂર કરે વનસ્પતિનું કામ એના મૂળિયામાંથી સોલ્ટ લે અને એ પોતાના વનસ્પતિ ભાગમાં લાવે ઉપરના ભાગમાં જ્યારે આવે ત્યારે વરસાદ દ્વારા ધોવાઈ જાય અથવા એના મેટાબોલિઝમમાં એ વપરાઈ જાય અને સોડિયમનો એનો વધુ બધું એ ઉપયોગ કરીને કરતી હોય છે મેં પોતે આખું જોયું છે કે અમારે આખી જમીન બંજર થઈ ગયેલી હતી મહવાની અંદર ચારસો હેક્ટર અમારી લેન્ડ છે એની અંદર ગાંડો બાવડો એટલો થઈ ગયો હતો પછી ગાંડો બાવળ આઠ દસ વર્ષનો થઈ ગયા પછી અમે એને આખી જમીનને ઉકાડી દીધી અને એની અંદર આખું પ્લાન્ટેશન કર્યું હતું એટલે ખારી જમીનમાં કોઈ પણ વખાડે તમે આવી રીતે ગાંડો બાવળ આ ટાઈપની વનસ્પતિનું પ્લાન્ટેશન કરી પછી એકી સાથે તમે ઉકાળી દો અને તો એ જમીન મીઠી હોય અને એની અંદર મીઠા પાણીથી તમે ઉપયોગ કરો તો કોઈ પણ જમીનની અંદર તમે રિસ્ટોર કરવી હોય સેલિડિટીમાંથી તો આ એક સહેલામાં સહેલો ઉપાય છે અને એના દ્વારા થાય છે એ અમે કર્યું છે હવે જે બીજું એક બાબત એ હતી કે જે આપણી વનસ્પતિઓના ક્ષેત્રો છે એની અંદર ફક્ત પશુ જંગલી પશુની વાત નથી કરતો આપણા જે ડોમેસ્ટિક પશુઓ અને તમે માણસો આ બે વસ્તુનેથી તમે રક્ષણ આપો તો આપણી કોઈ પણ વનસ્પતિ હોય જે નેટિવ વનસ્પતિ હોય ગમે તેવી વનસ્પતિને દૂર કરી દે છે એનો બેસ્ટ એક્ઝામ્પલ લેવો હોય તો તમે જે આપણા ગિરનારની અંદર તમે જોશો ને ઉત્તરના ભાગમાં અને પાછળના ભાગમાં તમે જોશો તો બીજી બધી પુષ્કળ વનસ્પતિઓ હતી ગાંડો બાવળ અને ભૂંગલીઓ થોડું ક્યાં સુધી ઘૂસી ગયેલા હતા જેવી એની અંદર રક્ષણ આપ્યું લોકો લાકડા કાપવાનું બધું બંધ કર્યું એટલે સો એ સો ટકા બધી વનસ્પતિ હોય છે તમને ગીરની અંદર ગમે ત્યાં ગિરનારની અંદર ગમે ત્યાં જશો ગાંડો પાવડ નહીં જોવા મળે એનાથી ફક્ત એક કિલોમીટર દૂર જ તમને ગાંડો પાવડ પુષ્કળ જોવા મળશે એમાંથી એનિમલ ગાંડા પાવડની પોડ ખાઈને અંદર જતા હોય છતાં ત્યાં ગાંડો પાવડ એસ્ટાબ્લિશ નથી થતો એ એક ખાસ બાબત છે બીજું કે ગાંડો પાવડ છે એ ઓછા વરસાદની વનસ્પતિ જેમ જેમ વરસાદનું પ્રમાણ સારું થતું જશે એમ એ ધીરે ધીરે ઓછો થતો જશે બીજી એક બાબત એ હતી કે ખરાબ પાણીની અંદર પણ એ ગાંડો પાવળ જો સુકાઈ જતું હોય તો રહી જાય છે અને પાછો વૃદ્ધિ પામી અને બે ત્રણ મહિના સુધી જો એને એને કન્ડિશન કરો તો પણ એ જીવતો રહેશે એટલે એની અંદર એક વસ્તુ ખાસ જોવાની હતી હવે જે ક્લાઇમેટ ચેન્જની તમે વાત કરી આ બાબત ખૂબ જ જૂની છે એની વાતો પણ હોય ને એમ કરવામાં આવી હતી અને દિગ્વિજયસિંહજી જે વાંકાનેર યુવરાજ સાહેબ છે એ પહેલા આપણા દેશના આના મંત્રી હતા અને ઇન્દિરા ગાંધીના જે પહેલો જયારે થયું ત્યારે એને કેબિનેટ દરજ્જાનો એને હોલો આપી અને રાખવામાં આવ્યા હતા અને આખા દેશમાં આ વિષયમાં એ પીએડી પહેલા વ્યક્તિ થયેલા હતા એટલે આપણા જે જૂના રાજવીઓ કે આનો આનો ખૂબ જ અભ્યાસ હતો અને મેં એને પણ ઘણી વખત જોયેલા છે સાંભળેલા છે ખૂબ જ વિદ્વાન માણસ હતા અને આ વિષયમાં જ્યારે કોઈને કઈ ખબર નહોતી પડતી ત્યારે એને ધ્યાન દોરી અને એ વખતની સરકાર આ બાબતને જોઈ અને સેન્ટરમાં આ કાંઈને મિનિસ્ટ્રી બનાવવામાં આવ્યા હતા પછી એક એ બાબત હતી પછી જે ગાંડો પાવડ કચ્છમાં જે લાવ્યો અને મહારાજા લાવ્યા હતા કોરા વિસ્તારની અંદર આ વનસ્પતિ કરવા માટે એક એવો ઉલ્લેખ છે એનો મારે ક્યાંક ભલે રીતે જોવાની જરૂર હતી બીજો આપણો જે દરિયા કિનારો હતો ત્યાં એક વખત જંગલ ખાતા દ્વારા ગાંડા બાવળનું વાવેતર કરવામાં આવેલ અને મને પાકો ખ્યાલ છે સુત્રાપાડાની અંદર એ માંગ આપણે વેરાવળ પાસે છે ત્યાં ગાંડા બાવળની આખી હાર કાઢી અને કાંઠેથી જે ખારો પવન હતો રોકવામાં આવ્યો હતો અને એ જ્યારે આખું જંગલ ઊભું કરી દીધું ત્યારે એની નીતિ એ હતી કે અમુક વર્ષ પછી જંગલ કાપવામાં આવે અને એ કાપવાને નેવું ટકા આવક ગામમાં રહે અને દસ ટકા આવક સરકાર લઈ જાય એ રીતે એને જમીનને બધું લીધી હતી પણ જ્યારે જંગલ કાપવાનું આવ્યું ત્યારે ગામે સખત એનો વિરોધ કર્યો હતો ને કાપવા નહોતું દીધું એનું કારણ એક જ હતું કે આ જે ગાંડા અને દરિયા કિનારે એની વાડ થઈ ગઈ હતી એના કારણે ખારોપવો અટકવાથી ખેતી ફરીથી શરૂ થઈ હતી ખરેખર ગાંડા ભાવના ત્યારે મેં સૂચના કરી છે અત્યારે મને સૂચન કરું છું કે એને જે આવી બે બેથી ત્રણ લેયરમાં ઉપયોગ કરવો જોઈએ ત્યારે અમે એને કીધું હતું ભાઈ દરિયા કિનારા તમે બને એટલા તાડ પછી બ્રાન્ચિંગ તાડ એનો ખૂબ વધારો કરો આની અંદર વાવો તો એના રક્ષણમાં થઈ જશે અને એનો બીજો માળ કરશે એટલે ઓટોમેટિક આવી જશે પછી પીલુડીને પણ એની અંદર ભેગી નાખો જેમ જેમ ભીલુડીની સંખ્યા વધતી જશે એ એક સારી વસ્તુ છે એ પણ ખારા સહન કરી શકે ખારા પવન સામે ટકી શકે અને એ રીતે પણ ગાંડો પાવર પાછો વયો જાય પણ શરૂઆતમાં રક્ષણનું કામ આપે એ રીતે કરવાની જરૂર હતી એ માટે હતી હવે ક્રોપ પ્રોડક્શનમાં તમે એક ટેકાને લેન્ટનનો ઉલ્લેખ કર્યો હતો કે એનાથી નુકસાન કરે છે મેં હજી સુધી મારી આખી લાઈફની અંદર કોઈ પણ ખેતરની અંદર એક લેન્ટનન છોડો નથી જોયું ખરેખર આ જે બધી વનસ્પતિનો કહો ને આ લોકો બધા ખેડૂતના નામે ચરી ખાતા હોય છે એની યોજનાઓ બનાવતા હોય કોઈ પણ માણસ ખેતી કરતો હોય ને ગાંડો બાવળ અંદર થોડો ખેતરમાં હોય કોઈ લેન્ટર થોડી ખેતરમાં હોય કોઈ પણ ઠેકાણે નથી હવે જે લોકો નવા જે ખેડૂતો થયા છે ખાસ કરીને જે શહેરી વિસ્તારની આગળ જે પ્લોટિંગ માટે જમીન પડી રહે છે એની અંદર આંકડાનો અને તમને ખાસ કરીને કોંગ્રેસ ગ્રાસમાં બહુ મોટા પાયે ઉપદ્રવ થાય છે એ તમે ગમે તે ગામની પાછળ જોશો તો જોઈ શકશો પહેલાં કોઈ પણ ઠેકાના આંકડા ન જોવા મળતા અત્યારે પુષ્કળ જોવા મળે છે એમાં સફેદ આંકડા હમણાં થોડા ટાઈમમાં જ એનો ખૂબ સારો ફેલાવ થયો છે એટલે એક બાબત હતી પછી માકડ મારવાના ઉપયોગ માટે જે તમે વાત કરી હતી આપણે જે જલકુંભીની તો એ ખરેખર એનો ઉપયોગ ટ્રેનમાં કરવો જોઈએ આજમાં દેશમાં વધુમાં વધુ જો માકડ કઈ સલામત હોય તો ટ્રેન માં છે એટલે ટ્રેન ની અંદર જે તમે જોશો તો રાત્રે આવી છે લાઈનો થતી હોય છે ખાસ કરીને જૂની ગાડીઓમાં તમે જોવો તો એની અંદર જો આ રીતનો ઉપયોગ થાય અને એનું થોડું સંશોધન કરે તો ખૂબ સારી બાબત હતી અને નફટીઓ છે એ પ્રશ્ન છે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં પાણી વગરની કોઈ પણ જમીનની અંદર નફટીઓ નહીં થાય એ તમે ખાસ જોજો જો પાણી ભરાયેલું હોય એ જ વિસ્તારમાં જોવા મળશે ખેતીના જે આપણા ઇન્વેઝિવ વીડ છે અત્યારની દ્રષ્ટિએ હું જોઈ રહ્યો છું ખાસ કરીને અમારા વિસ્તારમાં બીજે પણ છે કે ટ્રાઈકોટિઝમાં કિન્ડિકમ જે ઊંધા ફૂલી આપણે કહીએ છીએ એ ખતરનાક વીડ છે એની એટલી ભયંકર લાળો હોય છે જો ફૂલે ચૂકે તમે હાથ અડાડી દીધો તો એ ભયંકર રીતે તમને આ પડે છે અને ખુદતી હોય છે એનો પણ ખૂબ જ ફેલાવો થતો હોય છે અને ખૂબ જ સીડ અને ઊંચી થતી હોય છે એ ખેતીની અંદર છે બીજી દારૂડી શિયાળાની અંદર થાય છે અલ્ટરનેરા જે આપણે મચ્યાસ્ક્રી કહેતા હોય છે એ પણ આપણી જ્યાં નવું વીડ છે જ્યાં ખાસ કરીને પાણીના ક્યારા કે પાળા કર્યા હોય ત્યાં પાણીનો જે તમારો ભરાવો થતો હોય ત્યાં આ વનસ્પતિ આવેલી છે એની પાંચથી ચસ નવી સ્પીસીસ છે ગાજર ઘાસ પણ ખરું પણ આને બહારમાં જે તમે બહારની ભાગમાં જુઓ ખુલ્લી જગ્યામાં જુઓ તો એમાં કેશિયા યુનિફ્લોરા અને થોડો વરસાદ વધવાથી પહેલાં જે ઇવટીસ છે આપણે રામ તુલસી જે કહેતા એ ફક્ત ને ફક્ત ગિરનારમાં જોવા મળતી અને હવે જેમ જેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે એમ રોડ સાઈડમાં છસો મિલીમીટર કે આઠસો મિલીમીટરની અંદર વરસાદ થાય એટલે ઇવટીસ તમને સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં તમને ખાસ જોવા મળશે અને પછીના ભાગની અંદર એટલે એ પણ ખાસ જોવાનું હતું પછી તમે એક ઇમ્પેશનનો જે ઉપયોગ બાલસમની જે વાત કરી હતી બાલસમમાં તમને ખાસ કહી દઉં કે બાલસમ આખા આખા સૌરાષ્ટ્રની અંદર અને તમારે સારી રીતે જોવા હોય તો ચોમાસામાં તમે જશો તો દાતાળના ડુંગર ઉપર જેવી રીતે વેલ્યુ ઓફ ફ્લાવરમાં બાલસમ થાય છે એવી જ રીતે અહીંયા દાતારના ડુંગર ઉપર તમને એક થોડાક અડધો ડુંગર ચડી જાવ કોયલા વજે પછી અને પછી તમે બધે જોશો તો બાલ સમગ પુષ્કળ જોવા મળશે એ થોડી ઠંડી એનો છોડ છે અને એનો એ રીતે વધારો થતો હોય છે એટલે આમ ઓવરઓલ જે મારી કોમેન્ટ હતી એ હતી અને ઓવરઓલ જે ટોક હતી એ જાગૃતિ માટે ખૂબ જ જરૂરી છે વ્યક્તિગત રીતે લોકો જાગૃત થાય તો આની અંદર ઘણું થઈ શકે એમ છે બાકી આખા સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો થોડું ઘણું રણનો ભાગ હોય થોડું ક્યાંક દરિયામાં પાણી થોડા ઘણા ટેકરા સુરેન્દ્રનગર બાજુ જોવા મળે થોડા ઘણા જુનાગઢ બાજુ જોવા મળે કે જનરલ છે એટલે બાકી કોઈ પણ ઠેકાણે તમને ઓપન જગ્યા જ નથી એટલું ભયંકર ખોદકામ થાય એટલે વનસ્પતિનો ખરેખર ગમે તે ઇન્વેઝિવ કે નોન ઇન્વેઝિવ કે એગ્રીકલ્ચર કે તમે ગમે તે જે પ્લાન્ટ જોવો ને એ ઝીરો જેવા થઈ ગયા તમે કોઈ વખત જૂનાગઢમાં વડાલને છોડી અને રાજકોટની બે બાજુથી તમે જોજો કોઈ ઠેકાણે ખાલી જગ્યા દેખાય તો પડતર જમીન જેવું લોકોએ રહેવા જ નથી દીધું એટલે આ ઓવરઓલ મારી કોમેન્ટ હતી ટોક સારી રહી મજા આવી આભાર ખૂબ ખૂબ આભાર ધ્રુજર સરસ પૂર્વક માહિતી આપી આભાર આભાર શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ નો પણ સરસ સરસ અમરભાઈ નો પ્રશ્ન